સૌથી પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર જે આવ્યો છે ફ્રેન્ડ્સ, કે નીતિ આયોગનું એક એગ્રીકલ્ચરને લગતું ઇન્ડેક્સ, આમફ્રી ઇન્ડેક્સની વાત કરીએ તો એમાં ગુજરાતનું સ્થાન કયા નંબરનું રહ્યું ફ્રેન્ડ્સ? તો આમફ્રી ઇન્ડેક્સની અંદર ગુજરાતનું સ્થાન બીજા નંબરે રહ્યું ફ્રેન્ડ્સ. કયા નંબરે? બીજા નંબરે. તો એક પ્રશ્ન ઊભો થાય કે પહેલા નંબરે આ ઇન્ડેક્સમાં કોણ હતું? તો મહારાષ્ટ્ર રાજ્ય હતું, બીજા નંબરે ગુજરાત અને ત્રીજા નંબરે રાજસ્થાન રહ્યું ફ્રેન્ડ્સ. હવે આ આમફ્રી ઇન્ડેક્સ છે એનું પૂર્ણ નામ યાદ રાખી લેજો, એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી રિફોર્મ ઇન્ડેક્સ. આ એક ઇન્ડેક્સની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલી છે? વર્ષ 2016થી આ ઇન્ડેક્સ જારી કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ફ્રેન્ડ્સ, બહુ સરસ મજાનો પ્રશ્ન, કે ભગવાન જગન્નાથજીની રથ યાત્રા નીકળે છે એ કયા દિવસે નીકળે છે? તો અષાઢી બીજ. હવે આ વખતે જે રથયાત્રા હતી ફ્રેન્ડ્સ, એ કયા નંબરની રથયાત્રા નીકળી હતી અષાઢી બીજના દિવસે? એ પ્રશ્ન આપણી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. તો જવાબ આવશે 142. કયા નંબરની? 142માં નંબરની આ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી ફ્રેન્ડ્સ. હવે એમાં ખાસ કરીને જે રથ છે, ત્રણે ત્રણ રથના નામ આપણે યાદ રાખી લેવાના છે. જગન્નાથજીની રાત જે નગર યાત્રા જે રથમાં નીકળે છે એને રથનું નામ છે નંદીઘોષ. મોટા ભાઈ બલરામજીનું જે રથ છે એનું નામ છે તાલધ્વજ, અને બહેન સુભદ્રાનું રથનું નામ પદ્માધ્વજ. શું છે ફ્રેન્ડ્સ? પદ્માધ્વજ. આ સિવાય એક બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે ફ્રેન્ડ્સ, કે હાલમાં જ આપણે જોયું છે કે હુલ્લળગસ્ત ક્ષેત્રોની અંદર જે અશાંત ધારો જે છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે ભરૂચ જેવા વિસ્તારોની અંદર અશાંત ધારાનો ભંગ કરનારને કેટલા વર્ષની સજા અને કેટલા રૂપિયા સુધીના દંડ વસૂલવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે? તો આની અંદર 5 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જ જુલાઈ મહિનાની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ઇલેક્શન થયું, અને આ બંને બેઠકોની અંદર વિજેતાઓ કોણ છે એમના નામ આપણી સ્ક્રીન પરથી તમારે હવે ફ્રેન્ડ્સ જવાબ આપવાનો છે કમેન્ટ બોક્સની અંદર. મેજોરિટી બધા જ પ્રશ્નો મંથલી હોય છે, અને મંથલી કરંટ અફેર્સની અંદર હું પ્રયાસ કરું છું કે એમસીક્યુ ફોર્મેટની અંદર જ રાખું, જેથી કરીને તમે જાતે પણ પોતે અટેમ્પ્ટ કરી શકો અને પોતાનું તારણ કાઢી શકો કે તમને કેટલું કેટલું કરંટ અફેર્સ યાદ રહ્યું છે. તો ગુજરાતમાંથી જે રાજ્યસભાની બે ચૂંટણી થઈ, બંને સીટોનું ચૂંટણી થઈ, એની અંદર એસ જયશંકર જે અત્યારે આપણા વિદેશ મંત્રી મંત્રાલયમાં મંત્રી છે ફ્રેન્ડ્સ, અને જુગલજી ઠાકોર વિજેતા બન્યા હતા ફ્રેન્ડ્સ. કેન્દ્ર સરકારે દેશમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ કરવા માટે કઈ ડેડલાઇન નક્કી કરવામાં આવી છે? તો આ ડેડલાઇન છે ફ્રેન્ડ્સ 30 જૂન 2020, અને 1 જુલાઈ 2020થી આ વન નેશન વન રેશન કાર્ડ યોજના આખા દેશભરમાં લાગુ થઈ જશે. પણ હાલમાં જ આપણા શિક્ષણ મંત્રાલયની વાત કરીએ, રમેશ પોખરિયાલજી જેઓ નિશંક ઉપનામ ધરાવે છે ફ્રેન્ડ્સ, તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 5 વર્ષીય વિઝન યોજના શરૂ કરવામાં આવી છે. હવે પ્રશ્ન ઉભો થાય છે કે 5 વર્ષીય વિઝન યોજનાનું નામ શું છે? આનું નામ છે ફ્રેન્ડ્સ ઇક્વિપ યોજના, એટલે કે એજ્યુકેશન ક્વોલિટી અપગ્રેડેશન એન્ડ ઇન્ક્લુઝન પ્રોગ્રામ. જલ શક્તિ મંત્રાલય ક્યારે સ્થપાયું હતું ફ્રેન્ડ્સ? તો જલ શક્તિ મંત્રાલયની સ્થાપના 31 મે 2019ના રોજ કરવામાં આવેલી છે. જળ શક્તિ મંત્રાલય દ્વારા જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલો છે. આના મંત્રી કોણ છે? ગજેન્દ્રસિંહ શેખાવત. મોદી સરકાર 2ની અંદર જે છે આ નવું મંત્રાલય બનાવવામાં આવ્યું છે. આપણા દેશભરમાંથી 256 જિલ્લામાંથી 1592 વિસ્તારો પસંદ કરવામાં આવે છે જે પાણીની કમી છે. હવે આ જળ શક્તિ અભિયાન જે છે બે તબક્કામાં શરૂ કરવામાં આવેલું છે. પહેલો તબક્કો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર, અને બીજો તબક્કો છે 1 ઓક્ટોબરથી લગાવીને 30 નવેમ્બર સુધીનો ફ્રેન્ડ્સ. વર્લ્ડ યુનિસાઇડની 100 મીટરની દોડમાં ખાસ યાદ રાખજો, શબ્દો પર થોડો ભાર આપજો. 100 મીટરની દોડની વાત આવે તો ટ્રેક એન્ડ ફિલ્ડ માં એથલીટ ટ્રેક એન્ડ ફિલ્ડ રમતની અંદર મેડલ મેળવનાર પ્રથમ ભારતીયનું નામ, તો એ વખતે જવાબ આવશે દુતી ચંદ. પરંતુ તમને એમ પૂછે 400 મીટરની અંદર, તો જવાબ આવશે હિમા દાસ. અને કોઈ પણ રમત ન લખેલી હોય અને એમ લખેલું હોય કે પ્રથમ ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડ એથલીટ કે જેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો, તો પણ જવાબ આવશે હિમા દાસ. કારણ કે 100 મીટર પહેલા હિમા દાસજીએ 400 મીટરમાં
આ ગોલ્ડ મેડલ મેળવેલો છે. તો અહીંયા માત્ર ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટનું નામ પૂછાય તો એ વખતે હિમાદાસજી આવશે, 400 મીટર પૂછાય તો હિમાદાસજી આવશે, પરંતુ 100 મીટરની દોડની વાત કરીએ તો દુતીચંદ આવશે. હવે ફ્રેન્ડ્સ, દુતીચંદજી કયા રાજ્યથી બિલોંગ કરે છે એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. દિલ્હીના મુખ્યમંત્રી 15 વર્ષ સુધી રહ્યા એવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતજી જે છે એમનું અવસાન 20 જુલાઈના રોજ થયું હતું. ફ્રેન્ડ્સ, હવે એક પ્રશ્ન આપણી પરીક્ષા માટે બની શકે છે કે તેઓ કયા રાજ્યના રાજ્યપાલ પદે રહ્યા હતા. ફ્રેન્ડ્સ, તો કેરળ રાજ્યના રાજ્યપાલ પદે રહ્યા હતા. જન્મ પંજાબના કપૂરથલામાં થયો હતો. 1998 થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. ફ્રેન્ડ્સ, 3 વખત દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા, કેરળ રાજ્યના રાજ્યપાલ પણ બન્યા. ફ્રેન્ડ્સ, અને સૌથી પહેલા એમણે શરૂઆત કરી હતી કન્નોજ લોકસભા સીટ પરથી. કઈ જગ્યાથી? કન્નોજ લોકસભા સીટ પરથી. સૌરાષ્ટ્રમાં છોટે સરદાર તરીકે લોકપ્રિય થયેલા એવા ખેડૂત નેતાનું હાલમાં નિધન થયું છે. એમનું નામ શું છે? તો એમનું નામ છે વિઠ્ઠલભાઈ રાદડિયા. શું નામ છે? વિઠ્ઠલભાઈ રાદડિયા. આ સિવાય મેન વર્સિસ વાઇલ્ડ શો પણ ચર્ચામાં હતો, જેનું શૂટિંગ ઉત્તરાખંડના જિમ કોર્બેટમાં કરવામાં આવ્યું હતું. ફ્રેન્ડ્સ, આ મેન વર્સિસ વાઇલ્ડ શોના જે એન્કર છે બેયર ગ્રીલ સાથે નરેન્દ્ર મોદીજીએ પણ એક એડવેન્ચર કર્યો, એક ટીવી શો કર્યો. ફ્રેન્ડ્સ, જે ટીવી શો એક ઇતિહાસ પણ બનાવી ગયો. ફ્રેન્ડ્સ, તો આ ખાસ યાદ રાખજો. ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ, બહુ સરસ મજાનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવ્યો છે. ખાલી જગ્યાના રોજ ભારતમાં નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો 1 જુલાઈના રોજ ભારતભરમાં નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. કોની યાદમાં? બીસી રોય, બિધાનચંદ્ર રોયજીની યાદમાં, જેઓ પશ્ચિમ બંગાળના પ્રથમ મુખ્યમંત્રી, યાદ રાખજો, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહ્યા હતા. 1991 થી નેશનલ ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, 1961માં બીસી રોયજીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પુરસ્કારથી પણ નવાજવામાં આવેલા છે. ફ્રેન્ડ્સ, એક બીજો પ્રશ્ન આપણી સ્ક્રીન પર આવી ગયો છે, બહુ સરસ મજાનો પ્રશ્ન છે. ધ્યાન રાખજો, વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે ખાલી જગ્યાના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ વસ્તી દિનની ઉજવણી 11 જુલાઈના રોજ ક્યારે કરવામાં આવે છે? 11 જુલાઈના રોજ. નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ખાલી જગ્યાના દિવસે ઉજવવામાં આવે છે. ફ્રેન્ડ્સ, તો યાદ રાખજો, નેલ્સન મંડેલાની જન્મ જયંતિના દિવસે એટલે કે 18 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. એમનો જન્મ 18 જુલાઈ 1918 અને અવસાન જે છે 5 ડિસેમ્બર 2013. એમને નોબેલ શાંતિ પુરસ્કાર, નિશાને પાકિસ્તાન પુરસ્કાર, ભારત રત્ન પુરસ્કાર, સાઉથ આફ્રિકાના મહાત્મા ગાંધીની ઉપાધિ, અન્ય અને સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ, આ તમામે તમામ ખિતાબો પોતે ધરાવે છે. એટલે ખાસ યાદ રાખજો, આમાંથી પ્રશ્નો વારંવાર બનતા હોય છે. 20 જુલાઈ 1969ના રોજ એક ઇતિહાસ રચાઈ ગયો. અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાના કયા અવકાશયાને ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું હતું? ફ્રેન્ડ્સ, તો અપોલો 11. કયો છે? ફ્રેન્ડ્સ, અપોલો 11. પ્રધાનમંત્રીએ અખિલ ભારતીય વાઘ આંકલન 2018 જે ચોથા ચક્રના પરિણામો જાહેર કર્યા, એની અંદર વર્ષ 2018માં ભારતની અંદર વાઘની સંખ્યા જે છે વધીને કેટલી થઈ છે? ફ્રેન્ડ્સ, તો આ વધીને થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, 2967. કેટલી થઈ છે? 2967 થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, અને આ ચોથું સંસ્કરણ હતું. ફ્રેન્ડ્સ, આ સિવાય એક બીજો પ્રશ્ન પૂછી શકે છે કે દેશમાં સૌથી વધુ વાઘની સંખ્યામાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ, જે 526 વાઘ સાથે પ્રથમ સ્થાને છે. બીજા નંબરે કર્ણાટક, ત્રીજા નંબરે ઉત્તરાખંડ. આ સાથે પન્ના ટાઈગર રિઝર્વ એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. આ ચોથું સંસ્કરણ હતું એટલે પહેલું પૂછી શકે છે કે 2006માં આ આંકલન શરૂ થયું, પછી 2010માં, 2014માં અને પછી 2018ની અંદર ઉત્તરોત્તર આ સંખ્યા વધતી ગઈ છે. સૌથી પહેલા સંસ્કરણની અંદર સંખ્યા 1411 હતી, હવે 2967 થઈ ગઈ છે. ફ્રેન્ડ, વિશ્વ વાઘ દિવસ એટલે કે વર્લ્ડ ટાઈગર ડે ક્યારે મનાવવામાં આવે છે? 29 જુલાઈના રોજ. ક્યારે ઉજવવામાં આવે છે? 29 જુલાઈ. અને ખાસ કરીને યાદ રાખજો, 2022માં જેમ ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, એમ વૈશ્વિક લેવલે 2022 સુધી સંખ્યા, વાઘની સંખ્યા બમણી કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. હવે વાત કરીશું સરસ મજાનો જે ફિફા મહિલા વિશ્વકપ 2019 એના વિજેતા ટીમનું નામ શું છે? ફ્રેન્ડ્સ, તો વિજેતા ટીમ રહી ફ્રેન્ડ્સ અમેરિકા. કોણ રહી? ફ્રેન્ડ્સ અમેરિકા. ચોથી વાર યુએસ ખિતાબ પોતાના નામે સફળતા
પોતાના નામે કર્યો છે. આનું આયોજન ફ્રાન્સ ખાતે થયું હતું. ફ્રેન્ડ્સ, બીસીસીઆઈએ હાલમાં જ કોને નેશનલ ક્રિકેટ એકેડમી હેડ ઓફ ક્રિકેટ ઓપરેશન તરીકે નિયુક્ત કર્યા છે? તેમનું નામ છે રાહુલ દ્રવિડજી. કોનું નામ છે? એમનું રાહુલ દ્રવિડજી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ કયા દેશના ક્રિકેટ બોર્ડને હાલમાં જ તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધું છે? તો ઝિમ્બાબ્વે દેશને તાત્કાલિક અસરથી આઈસીસીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ ગઈ છે 1 ઓગસ્ટ. આમ તો એનું નોટિફિકેશન જુલાઈ મહિનામાં જ આવી ગયું હતું ફ્રેન્ડ્સ, એટલે આપણે થોડું ડિસ્કસ કરી લઈએ એના વિશે કે 1 ઓગસ્ટથી આની શરૂઆત થઈ છે અને જૂન 2021 સુધી આ વિશ્વની 9 ટેસ્ટ ટીમ વચ્ચે કુલ 73 મેચો રમાશે આ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંદર. ફ્રેન્ડ્સ, 2021ની અંદર જે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉચ્ચ સ્થાને 2 ટીમો હશે એ બંને ટીમો વચ્ચે ટેસ્ટની જે છે ફાઇનલ મેચ રમાશે એ લોર્ડ્સના મેદાન પર રમાશે. ભારતીય ટીમની વાત કરીએ તો 6 દેશ વિરુદ્ધ મેચ રમવાની છે અને આ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો તમામ ટીમ જે છે ટોટલ 6 સિરીઝ રમશે. 3 સિરીઝ તેમની ઘરેલું હશે, પોતાના ઘર આંગણે હશે, અને 3 જે છે વિદેશી જમીન પર હશે. 1 સિરીઝમાં ઓછામાં ઓછી 2 મેચ અને વધુમાં વધુ 5 ટેસ્ટ રમી શકાશે. એટલે કે જો ભારત ક્યાંક જાય છે અથવા ભારતમાં કોઈ આવે છે તો ઓછામાં ઓછી 2 ટેસ્ટ અને વધુમાં વધુ 5 ટેસ્ટ રમી શકાશે. ફ્રેન્ડ્સ, આગળ વાત કરીએ ફ્રેન્ડ્સ કે હાઇપરસોનિક એર વ્હીકલ ધરાવનારો ભારત જે છે વિશ્વનો 4થો દેશ બન્યો છે અને આ સફળતા પ્રાપ્ત થઈ છે ડીઆરડીઓને. કોને પ્રાપ્ત થઈ છે? ડીઆરડીઓને. હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટેડ વ્હીકલ, જેને આપણે HSDTDV તરીકે ઓળખીએ છીએ ફ્રેન્ડ્સ, આનાથી હાઇપરસોનિક ટેકનોલોજી પર કામ થઈ શકશે અને એના લીધે જે છે હવે આવનારા સમયની અંદર જે આપણે જે છે હાઇપરસોનિક એર વ્હીકલ બનાવી શકીશું ફ્રેન્ડ્સ. અને આપણા પહેલા જે 3 દેશો હતા રશિયા, અમેરિકા અને ચીન, 4થા નંબરે થઈ ગયો છે ભારત. ભારતે અવકાશયાન અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવા માટે ખાલી જગ્યા વર્ષ સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. તો સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે 2030 સુધીમાં પોતાનું અવકાશમાં ભારતનું પોતાનું અવકાશની અંદર પણ સ્પેસ સ્ટેશન હશે ફ્રેન્ડ્સ. આ સિવાય વાત કરીએ, વરુણાસ્ત્ર એક ટોર્પિડો છે, નૌકા નાશક છે. ભારતની અંદર નિર્મિત સ્વદેશી રીતે તૈયાર થયેલી સૌથી હેવીવેઇટ ટોર્પિડો જેને નામ આપવામાં આવ્યું છે વરુણાસ્ત્ર. શું નામ આપવામાં આવ્યું છે? વરુણાસ્ત્ર. હવે ભારત જે છે એવા 8 દેશોના સમૂહમાં સામેલ થઈ ગયો છે જેમની પાસે હેવીવેઇટ ટોર્પિડો બનાવવાની ક્ષમતા રહેલી છે. મેં આ વરુણાસ્ત્રની વાત કરીએ તો 7 થી 8 મીટરની લંબાઈ છે, વજન 1500 કિલોગ્રામ છે અને ઓપરેશનલ રેન્જ 40 કિલોમીટર અને 250 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી લઈ જઈ શકે છે. વરુણાસ્ત્ર કોના દ્વારા બનાવવામાં આવેલું છે? તો મિસાઇલ નૌસેના વિજ્ઞાન, જે છે નૌસેના વિજ્ઞાન અને તકનીકી લેબોરેટરી જે વિશાખાપટ્ટનમ ખાતે આવેલી છે અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ જે હૈદરાબાદ ખાતે આવે છે, બંનેના સંયુક્ત રીતે બનાવવામાં આવેલી છે. ભારત સરકાર જે છે કયા દેશ જોડેથી અથવા પાસેથી એન્ટી ટેન્ક મિસાઇલ સ્ટ્રમ અટાકા કોના જોડેથી ખરીદી રહ્યું છે? તો આ જે છે આપણે રશિયા જોડેથી ખરીદી રહ્યા છે. અને આ મિસાઇલને કયા હેલિકોપ્ટર પર લગાવવામાં આવશે? MI-35. કયા હેલિકોપ્ટર પર? MI-35. બ્રિટન દ્વારા જારી કરવામાં આવેલો યુકે ભારત સંબંધોમાં 100 સૌથી પ્રતિભાશાળી મહિલામાં કઈ ભારતીય મહિલાને આ ની અંદર સ્થાન મળ્યું છે? તેમનું નામ છે નિર્મલા સીતારામનજી, દેશના પહેલા પૂર્ણકાલીન નાણામંત્રી અને મહિલા નાણામંત્રી અને બીજા મહિલા. એ તો ખાસ યાદ રાખજો, ઇન્દિરા ગાંધીજી જેઓ વડાપ્રધાન હતા સાથે સાથે પોતે નાણાં મંત્રાલય પણ સંભાળતા હતા, આ વખતે પૂર્ણકાલીન નાણામંત્રી આપણને મળ્યા છે ફ્રેન્ડ્સ. સ્પોર્ટ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા 2019ના એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી જુલાઈ મહિનાની અંદર. એમાં સર્વોચ્ચ પુરસ્કાર સ્પોર્ટ જર્નાલિસ્ટ ફેડરેશન દ્વારા કોને આપવામાં આવ્યો? પ્રકાશ પદુકોણજીને. કોને આપવામાં આવ્યો ફ્રેન્ડ્સ? પ્રકાશ પદુકોણજીને. આ સાથે સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ ઇયરનો પુરસ્કાર કોને આપવામાં આવ્યો? પંકજ અડવાણી અને બજરંગ પુનિયાજીને. અમેઝિંગ ટેલેન્ટ ઓફ ધ ઇયરનો પુરસ્કાર સૌરભ ચૌધરી, જે શૂટિંગની રમતના ખેલાડી છે, અને ટીમ ઓફ ધ ઇયરનો પુરસ્કાર આપવામાં આવ્યો વિદર્ભ ક્રિકેટ ટીમને. કયા રાજ્યની અંદર 6.6 કિમીની સૌથી લાંબી ઇલેક્ટ્રિફાઇડ ટનલ બનાવવામાં આવી છે ફ્રેન્ડ્સ?
તો આ ઇલેક્ટ્રિફાઈડ ટનલ બનાવવામાં આવી છે આંધ્રપ્રદેશની અંદર. કયા રાજ્યની અંદર? આંધ્રપ્રદેશની અંદર ફ્રેન્ડ્સ. આંધ્રપ્રદેશ રાજ્યમાં ચેરોપોલી અને રાપુર સ્ટેશન વચ્ચે દક્ષિણ મધ્ય રેલવે દ્વારા બનાવવામાં આવેલી છે, અને ઓબુલાવરીપલ્લી અને વેંકટચલમ નવી રેલવે લાઇનનો જે હિસ્સો છે એના અંતર્ગત બનાવવામાં આવી છે. દક્ષિણ મધ્ય સાઉથ સેન્ટ્રલ રેલવે એશિયાનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? સિકંદરાબાદ ખાતે. કયા જગ્યાએ? સિકંદરાબાદ ખાતે. આ સિવાય મહારાજા રણજીત સિંહની વાત કરીએ તો હાલમાં જ 27 જૂન 2019ના રોજ 180મી પુણ્યતિથિ હતી, અને એ સંદર્ભમાં આપણે આગળ વાત કરીએ તો અહીંયા એમની એક પ્રતિમાનું અનાવરણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? લાહોર ખાતે. કઈ જગ્યાએ? લાહોર ખાતે. તમિલ હ્યુમેન કયા રાજ્ય દ્વારા રાજ્ય પતંગિયું જાહેર કરવામાં આવ્યું છે? તો આ જાહેર કરવામાં આવ્યું છે તમિલનાડુ દ્વારા. કોના દ્વારા? તમિલ હ્યુમેન્ટ. પ્રથમ ભારતીય આંતરરાષ્ટ્રીય સહકારી વેપાર મેળા જેને આપણે કહીશું, આયોજન કઈ ક્યાંય જગ્યાએ થવાનું છે? આનું આયોજન થવાનું છે નવી દિલ્હી ખાતે. આર્થિક સંસ્થા ઇકોનોમિક સર્વે 2018-19ની વાત કરીએ એ પ્રસંગે કયું કયા વિધાન સાચા ખોટા છે? સૌથી પહેલો લક્ષ્યાંક જે આપણે રાખવામાં આવ્યો છે 2025 સુધી 5 ટ્રિલિયન ઇકોનોમી, ટ્રિલિયન ડોલર ઇકોનોમીની વાત કરવા માટે, અને એમાં ખાસ કરીને દર વર્ષે 8% વાસ્તવિક જીડીપી વિકાસ દર હાંસલ કરવા જરૂરી છે. આ ઇકોનોમિક સર્વેની બુકલેટના કવર પેજની બરાબર વચ્ચેના ભાગમાં ઇકોનોમી એટ ધ રેટ 5 ટ્રિલિયન લખવામાં આવ્યું છે, અને કવર પેજ જે છે સ્કાય બ્લુ કલરમાં છે. કયા કલરમાં છે? સ્કાય બ્લુ કલરમાં. ની અંદર 2019માં વાસ્તવિક જીડીપી ગ્રોથ કેટલા ટકા રહેવાની આશા છે? 7% રહેવાની આશા છે. કયા સાચા છે? તો ચારે ચાર ઓપ્શન સાચા છે ફ્રેન્ડ્સ. પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદ PMESE ની વાત કરીએ તેમાં એક અધ્યક્ષ અને 4 સભ્યો હોય છે જે પ્રધાનમંત્રીને આર્થિક બાબતો પર સલાહ આપે છે. અત્યારે હાલ વાત કરીશું હૈદરાબાદના પ્રોફેસર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ જે છે એમને 3 વર્ષ માટે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને બીજી ખાસ યાદ રાખજો કે આના જે સભ્યો છે જો પ્રધાનમંત્રી નિવૃત્ત થાય તો આમના સભ્યો પણ નિવૃત્ત થાય છે, એટલે કે હટી જાય છે ત્યાંથી. UIDAI દ્વારા પોતાના પ્રથમ આધાર સેવા કેન્દ્રનું પાયલોટ ધોરણે ક્યાં શરૂ કરવામાં આવે છે? તો આ શરૂ કરવામાં આવે છે દિલ્હી અને વિજયવાડા ખાતે. કઈ જગ્યાએ? દિલ્હી અને વિજયવાડા ખાતે. UIDAI ની વાત કરીએ તો ધ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેના અત્યારે સીઈઓ કોણ છે? ડોક્ટર અજય ભૂષણ પાંડેજી છે. આધાર અધિનિયમ 2016 અંતર્ગત 12 જુલાઈ 2016ના રોજ ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રૌદ્યોગિકી અંતર્ગત સ્થપાયેલી UIDAI એક વૈધાનિક ઓથોરિટી છે. કેવી ઓથોરિટી છે? વૈધાનિક. અત્યારે હાલ આપણા ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયના મંત્રી અને કાયદા અને ન્યાય મંત્રાલય તેમજ સંચાર મંત્રાલય કોણ સંભાળે છે? રવિશંકર પ્રસાદ જે સંભાળે છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા હાલમાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત કયા એરપોર્ટને PPP હેઠળ અદાણી એન્ટરપ્રાઇઝ લીઝ પર આપવાની જે છે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે? તો અમદાવાદ એરપોર્ટ, લખનૌ એરપોર્ટ અને મેંગલુરુ એરપોર્ટનો સમાવેશ થાય છે. ઓપરેશન થર્સ્ટ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે? ઓપરેશન થર્સ્ટની શરૂઆત RPF એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કરવામાં આવેલી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 15મા નાણાંપંચની મુદત ખાલી જગ્યા સુધી લંબાવવાના નિર્ણયને મંજૂરી આપી છે ફ્રેન્ડ્સ. તો આ મંજૂરી આપવામાં આવી છે 30 નવેમ્બર 2019 સુધી. હવે ટોટલ પહેલા નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? KC નિયોગી. કોણ હતા ફ્રેન્ડ્સ? રચના 1951માં. ત્યાર પછી 14મું નાણાં પંચની વાત કરીએ તો એની રચના કરવામાં આવી હતી વર્ષ 2013ની અંદર. ડોક્ટર YV રેડ્ડી જે છે એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, અને ભલામણ જે છે એમની 2015 થી 2020 માટે હતી. હવે 15મું નાણાં પંચ ચાલી રહ્યું છે જેની રચના જે છે 2017માં કરવામાં આવેલી છે, અને NK સિંઘ એટલે નંદ કિશોર સિંઘ એના અધ્યક્ષ છે, અને એમની જે ભલામણો હશે એ 2020 થી લગાવીને 2025 માટે લાગુ કરવામાં આવશે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA ખરડાની જે છે નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. એમાં ખાસ કરીને જે છે અત્યારે NIA જે છે હવે હથિયારો, માદક દ્રવ્યો અને માનવ તસ્કરી સંબંધિત કેસની તપાસની સત્તા પણ મળી ગઈ છે ફ્રેન્ડ.
એનઆઈએ ની વાત કરીએ તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, રાષ્ટ્રીય તપાસ એજન્સી ની વાત કરીએ તો ભારતમાં આતંકવાદનો મુકાબલો કરવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવેલી સંઘીય તપાસ એજન્સી છે ફ્રેન્ડ્સ. એનઆઈએ રાજ્યોની વિશેષ મંજૂરી વગર આતંકી સંબંધિત ગુનાઓને તપાસ કરીને ગુનેગારોની ધરપકડ કરી શકે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી અધિનિયમ 2008 ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 31/12/2008 ના રોજ. એના અંતર્ગત જે છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની સ્થાપના કરવામાં આવી છે. મુખ્ય મથક કઈ જગ્યાએ છે? દિલ્હી ખાતે આવેલું છે. કુલભૂષણ જાધવ કેસના લીધે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આપણા માટે ચર્ચામાં આવ્યું ફ્રેન્ડ્સ. નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી જેમને વિયેના સંધિનો ભંગ થતો હોવાની જે છે કેસ લડવામાં આવ્યો અને એના લીધે હવે કાઉન્સલર ઓફ એક્સેસ પણ મળી ચૂકી છે ફ્રેન્ડ્સ. તો આ પ્રસંગે ખાસ યાદ રાખજો, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જેને આપણે વિશ્વ ન્યાયાલય તરીકે પણ ઓળખીએ છીએ, એનું મુખ્ય મથક હેગ નેધરલેન્ડ ખાતે આવેલું છે અને એના મુખ્ય મથકને પીસ પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ન્યાયિક અંગ છે, જેની સ્થાપના 1946માં કરવામાં આવેલી છે. આઈસીજે માં વાત કરીએ તો 9 વર્ષ માટે જનરલ એસેમ્બલી અને સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા 15 જજોની પેનલ બનાવવામાં આવે છે. હવે વાત કરીશું આઈસીસી. આઈસીજે તો જોઈ લીધું, આઈસી આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ, એની સ્થાપના રોમ સંધિ દ્વારા 1 જુલાઈ 2002 ના રોજ, મુખ્ય મથક હેગ નેધરલેન્ડ ખાતે. કુલ સભ્ય દેશ આઈસીસી ના છે અત્યારે હાલ 123, અને હાલમાં જ ફિલિપાઈન્સ દ્વારા જે છે આ સભ્યપદ છોડી દેવામાં આવેલ છે. કયા રાજ્યની અંદર ભારતનો પ્રથમ સ્પેસ ટેક પાર્ક સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો આ રાજ્યનું નામ છે તિરુવનંતપુરમ, કેરળ. તિરુવનંતપુરમ કેરળના અત્યારે હાલ નવા રાજ્યપાલ કોને બનાવવામાં આવે છે એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. ટ્રિપલ તલાકની વાત કરીશું. મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ, જેના માટે ઓલરેડી આપણે અલગથી વિડીયો બનાવેલો છે. ઉપા એક્ટની વાત કરીશું. અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટનો પણ અલગથી વિડીયો આપણે બનાવેલો છે. મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ બિલ, એનો પણ અલગથી વિડીયો બનાવેલો છે. તો આ બધા જ વિડીયો જે છે ચંદ્રયાન 2, ખાસ કરીને તમે બધા ડિસ્કસ કરતા હશો તો ચંદ્રયાન 2 માટે પણ આમ સ્પેશિયલી અલગથી વિડીયો બનાવેલો છે. તો તમામે તમામ વિડીયો જે આપણે સેપરેટલી બનાવેલા છે એ અવશ્યથી એક વખત જોઈ લેજો મિત્રો. હવે આ નવા બિલની અંદર 3 તલાક બોલીને છૂટાછેડા આપનાર પતિને મહત્તમ કેટલા વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ? તો કેટલા? 3 વર્ષની. હવે આ બિલ પાસ થઈ ગયો છે અને એના અંતર્ગત હવે 3 તલાક એ બિન જામીનપાત્ર અને ગંભીર અપરાધ બની ગયો છે, એટલે કોગ્નિઝિબલ ઓફેન્સ. તરુણ ચૌધરીજી એમનું નામ તો આપણે યાદ રાખવું પડશે. વિંગ શૂટમાં કૂદકો મારનારા ભારતીય વાયુસેનાના પ્રથમ પાયલટ છે ફ્રેન્ડ્સ. વિંગ કમાન્ડર તરુણ ચૌધરીની વાત કરીએ તો વિંગ શૂટની અંદર કૂદકો મારનારા ભારતીય વાયુસેનાના પ્રથમ પાયલટ બન્યા છે ફ્રેન્ડ્સ. રસગુલ્લા જે છે એના માટે હવે વિજય થયો છે ઓડિશા રાજ્યનો. કયો થયો છે? ઓડિશા રાજ્યનો વિજય થયો છે, એટલે એની ઓળખ ગણાશે હવે ફ્રેન્ડ્સ. ભારત સરકારે 7મી આર્થિક જનગણનાની શરૂઆત કયા રાજ્યથી કરી છે? તો આ રાજ્યનું નામ છે ત્રિપુરા. શું રાજ્ય છે? ત્રિપુરા. સ્વિસ નેશનલ બેંકના રિપોર્ટ પ્રમાણે 2018ની અંદર સ્વિસ બેંકોમાં નાણાં રાખવામાં ભારતીયો કયા ક્રમે છે? તો ભારત જે છે 76મા ક્રમે છે. કયા નંબરે છે? 76મા ક્રમે છે. પહેલા નંબરે છે યુકે, બીજા નંબરે છે અમેરિકા, ત્રીજા નંબરે છે વેસ્ટઇન્ડિઝ, ચોથા નંબરે છે ફ્રાન્સ અને પછી આવે છે હોંગકોંગ ફ્રેન્ડ્સ. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર થઈ ગયો છે 2019નો, એમાં ભારતનું સ્થાન કયા નંબરે છે? 86મા નંબરે. કયા નંબરે છે? 86મા નંબરે છે. સૂર્યના તેજોવલય ક્ષેત્રની તપાસ કરવા માટે નાસા દ્વારા મોકલવામાં આવેલું, એટલે નાસા દ્વારા શરૂ કરવામાં આવેલું મિશનનું નામ શું છે? તો મિશનનું નામ છે પંચ મિશન. શું છે? પંચ એટલે કે પોલરી મિચર ટુ યુનિફાય ધ કોરોના એન્ડ હેલિયોસ્ફિયર. નાસાની વાત કરીએ તો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, સ્થાપના નાસા 29 જુલાઈ 1958 ના રોજ. વડું મથક કઈ જગ્યાએ આવેલું છે? વોશિંગ્ટન ડીસી, અમેરિકા. તો પહેલો પ્રશ્ન જે પૂછાય છે આપણને કે ઈઈએસએલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનો માટે કેટલા ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે કરાર થયા છે ફ્રેન્ડ્સ, અથવા કરાર થયા હતા? તો ટોટલ 100 ચાર્જિંગ સ્ટેશન બનાવવાના. કેટલા બનાવવાના છે? ટોટલ 100 ચાર્જિંગ સ્ટેશન બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત. એક પ્રશ્ન પરીક્ષામાં આપણને પૂછી શકે છે ક્લાસ 3 ના સંદર્ભમાં
કે EESL નું પૂર્ણ નામ શું છે? એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ. શું છે? એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ. આ સિવાય એક બીજો મુદ્દો પણ બહુ જ ચર્ચામાં રહ્યો, મિશન મિલિયન ટ્રીજ વૃક્ષારોપણ કાર્યક્રમ. આ મિશન મિલિયન ટ્રીજ વૃક્ષારોપણ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો, જેના અંતર્ગત આખા રાજ્યની અંદર 10 કરોડ વૃક્ષો વાવવાનો એક સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ સંકલ્પ વિશ્વ પર્યાવરણ દિવસે કરવામાં આવ્યો છે. અને સાથે સાથે સ્વચ્છ સાબરમતી અભિયાનનો પણ આરંભ કરવામાં આવ્યો છે. એક પ્રશ્ન તમારા માટે બની રહ્યો છે ફ્રેન્ડ્સ, વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે? એનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. આ સિવાય એક નવો જે પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસ, અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદની પોલીસ જે છે એના સંયુક્ત ઉપક્રમે એક નવો કાર્યક્રમ, એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ એટલે જેટ ટીમ બનાવવામાં આવી છે, જેનું પૂર્ણ નામ છે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવવામાં આવી છે. જે એના માટે 50 ઈ-રિક્ષાઓને જે છે હરીઝંડી આપવામાં આવી હતી. અમદાવાદના મેયર અને સાથે સાથે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ત્યાં હાજર હતા. અમદાવાદના મેયર કોણ છે? શ્રીમતી બીજલબેન પટેલ. આગળ વાત કરીશું દિનિયાર કોન્ટ્રાક્ટરને, જેમનું હાલમાં જ સદગતિ દેહાંત પામ્યા છે જૂન મહિનાની અંદર જ. એક પ્રશ્ન ઉભો થાય છે કે એમને પદ્મશ્રી એવોર્ડથી કયા વર્ષે સન્માનિત કરવામાં આવ્યા હતા? તેમને પદ્મશ્રી પુરસ્કારથી વર્ષ 2019માં સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્યની અંદર મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાત કરીએ, 8 જૂને કયા જિલ્લાના રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમનું એમણે ઉદ્ઘાટન કર્યું? તો મુખ્યમંત્રીની વાત કહીએ તો મહીસાગર જિલ્લાના રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. ત્યાર પછી આના વિશે થોડીક એક્સ્ટ્રા માહિતી આપણે જાણી લઈએ કે ગુજરાતના રૈયોલીમાં બનેલું આ ડાયનાસોર પાર્ક જે છે એ ભારતનું પહેલું ફોસિલ પાર્ક બન્યું છે ફ્રેન્ડ્સ. અને વિશ્વની અંદર મોટા જે ફોસિલ પાર્ક છે એની અંદર 3જા સૌથી મોટા ડાયનાસોર ફોસિલ પાર્કની અંદર સ્થાન ધરાવ્યું છે એને. તો ખાસ યાદ રાખજો, મહીસાગર જિલ્લાના બાલાસિનોરના ખાતે રૈયોલી ગામે. ગુજરાતના લોથલમાં પ્રાચીન હડપ્પા સંસ્કૃતિની નજીક દરિયાઈ મ્યુઝિયમ સ્થાપવા માટે કયા દેશે ભારત સરકાર સાથે હાથ મિલાવ્યા છે? તો એ દેશનું નામ સરકાર છે પોર્ટુગલની સરકાર, જે છે આપણા ગુજરાતના જે લોથલમાં પ્રાચીન હડપ્પા સંસ્કૃતિનું જે છે એક મ્યુઝિયમ સ્થાપવા માટે મદદ કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખાલચક્યા જિલ્લા ખાતેથી રાજ્યવ્યાપી ખરીફ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તો યાદ રાખીશું અહીંયા પંચમહાલ જિલ્લા ખાતેથી રાજ્યવ્યાપી ખરીફ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. અને પંચમહાલ જિલ્લાના કયા તાલુકા ખાતેથી? તો મોરવા હડપ તાલુકાના ખાનપુર ખાતેથી રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રીએ જે છે પ્રારંભ કરાવ્યો હતો. અને આ 2019માં આ 15મું કૃષિ મહોત્સવ હતો. કયો હતો? ખરીફ કૃષિ મહોત્સવ જે છે એ 15મા નંબરનો હતો. કયા નંબરનો હતો? 15મા નંબરનો. અને શરૂઆત ક્યારથી કરવામાં આવેલી છે? તો વર્ષ 2005-06ની અંદર, એટલે કે વર્ષ 2005થી આની શરૂઆત કરવામાં આવેલી છે. પંચમહાલ જિલ્લાના તાલુકા તમારી સ્ક્રીન સમક્ષ દેખાઈ રહ્યા છે, એક વખત અવશ્યથી ધ્યાન રાખી લેજો, કારણ કે ગોગંબા, જાંબુઘોડા આ બંને તાલુકા ઘણી વખતે ક્લાસ 3ની પરીક્ષામાં પૂછાયેલા છે કે જાંબુઘોડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે, ગોગંબા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે. હવે એક પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછી શકે છે કે મોરવા હડપ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે. ત્યાર પછી વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે એમણે કયા વર્ષે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી? તો શાળા પ્રવેશોત્સવની શરૂઆત એમણે વર્ષ 2003થી કરી હતી ફ્રેન્ડ્સ. અત્યારે હાલ એટલા માટે ચર્ચામાં છે કે 16 વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે શાળા પ્રવેશોત્સવ જે છે રદ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આખા વિશ્વભરમાં તો થાય જ છે, એક પ્રશ્ન બીજો ઉદ્ભવે છે કે રાજ્ય કક્ષાની ઉજવણી નીચેનામાંથી કઈ જગ્યાએ કરવામાં આવી હતી? તો રાજ્ય કક્ષાની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી. ક્યાં કરવામાં આવી? અમદાવાદ ખાતે. કયું રેલવે સ્ટેશન ભારતનું પહેલું ગ્રીન અને સ્વચ્છ રેલવે સ્ટેશન બન્યું છે? તો ખાસ યાદ રાખજો, એનો જવાબ આવશે ઉધના રેલવે સ્ટેશન ભારતનું પહેલું ગ્રીન અને સ્વચ્છ રેલવે સ્ટેશન બન્યું છે. સમગ્ર ગુજરાતમાં કેટલા વર્ષમાં 300થી વધારે નવા સીએનજી સ્ટેશન, યાદ રાખજો સીએનજી સહભાગી યોજના અંતર્ગત
કેટલા વર્ષોમાં 300થી વધારે નવા સીએનજી સ્ટેશન બનાવવામાં આવશે? તો ટોટલ 2 વર્ષમાં, આવનારા 2 વર્ષની અંદર સીએનજી સહભાગી યોજના. અને ખાસ માહિતી યાદ રાખજો કે સીએનજી સ્ટેશન ધરાવતા રાજ્યોની અંદર ગુજરાત જે છે આખા દેશમાં પ્રથમ ક્રમાંક છે. કયા નંબરે છે? પ્રથમ ક્રમે છે. હવે આપણે વાત કરીશું ઇસરો અને ડીઆરડીઓના સંદર્ભમાં ઉદ્ભવતા કરંટ અફેર્સ જે ચર્ચામાં રહ્યા અને આપણી આવનારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. સૌથી પહેલો પ્રશ્ન જે છે કે આપણે HSTDV એટલે કે DRDO દ્વારા HSTDV એર વ્હીકલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું અને આ સાથે ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે જેની પાસે HSTDVની શું કહેવાય ક્ષમતા છે આપણી પાસે. હવે એક પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછી શકે છે કે HSTDVનું પૂર્ણ નામ શું છે? હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા જેને ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ એના દ્વારા એનો પ્રથમ ટેસ્ટ કરાયો છે. અને કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે? ઓડિશાના સમુદ્ર કિનારે આવેલા ડૉક્ટર અબ્દુલ કલામ આઇસલેન્ડ પરથી આનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને આવનારા સમયની અંદર ભવિષ્યમાં આ HSTDVની મદદથી હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ બનાવવા બહુ ઓછા ખર્ચે આપણે એનું ડેવલપમેન્ટ કરી શકીશું. ભારત ચોથો દેશ બન્યો છે તો એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે આપણા માટે કે આના પહેલાના 3 દેશો કયા છે? તો રશિયા, અમેરિકા અને ચીન છે. કોણ છે? રશિયા, અમેરિકા અને ચીન છે. ભારતે અવકાશમાં પોતાનું સ્પેસ સેન્ટર લોન્ચ કરવા માટે કયા વર્ષ સુધીની સમયમર્યાદા નક્કી કરી છે? તો ભારતે સમયમર્યાદા નક્કી કરી છે વર્ષ 2030 સુધી ભારત પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરશે. આ સિવાય વરુણાસ્ત્ર એટલે ભારતીય નૌસેનાએ આપણા દેશમાં જ વિકસિત હેવી વેઇટ ટોર્પિડો જેનું નામ રાખવામાં આવ્યું છે વરુણાસ્ત્ર એને પોતાના શસ્ત્રાગારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે વિશ્વના 8 દેશોમાં ભારતનો સમાવેશ થયો છે કે જેમની પાસે હેવી વેઇટ ટોર્પિડો હોય. ફ્રેન્ડ્સ, આ ટોર્પિડોની વરુણાસ્ત્રની વાત કરીએ તો લંબાઈ 7 થી 8 મીટર, વજન 1500 કિલોગ્રામ અને એનો વ્યાસ જે છે 533 મિલીમીટર છે. એની ઓપરેશનલ રેન્જની વાત કરીએ તો 40 કિલોમીટર અને 250 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી લઈ જઈ શકે છે. આને જે છે કોને દ્વારા બનાવવામાં આવી છે? તો મિસાઇલ નૌસેના વિજ્ઞાન અને તકનીકી લેબોરેટરી જે વિશાખાપટ્ટનમમાં આવેલી છે અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ જે હૈદરાબાદ ખાતે આવેલું છે, આ બંને સંસ્થાઓએ ભેગા થઈને સંયુક્ત રીતે વરુણાસ્ત્રનું નિર્માણ કર્યું છે. ફ્રેન્ડ્સ, કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનામાં એક બેરેટ M95.50 જેવી અત્યાધુનિક ગનનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પ્રશ્ન ઊભો થાય છે આ ગન આપણે કયા દેશમાંથી લીધેલી છે અથવા બનેલી છે? ફ્રેન્ડ, તો આ ગન જે છે અમેરિકા દેશમાં બનેલી છે. હવે વાત કરીશું જૂન મહિનાના કેટલાક પ્રમુખ અપોઇન્ટમેન્ટ્સ તરફ નજર કરીશું એટલે કે નિયુક્તિઓ તરફ ધ્યાન આપીશું. હાલ જૂન મહિનામાં જ મહત્વના સમાચાર આવ્યા કે બીજા પાંચ વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે ફરીથી નિયુક્તિ કરવામાં આવી છે. તો એક પ્રશ્ન ઉદ્ભવે છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો જવાબ આવશે અજીત ડોભાલજી. કોણ છે? અજીત ડોભાલજી. સૌથી પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ હતા? બ્રજેશ ચંદ્ર મિશ્રાજી હતા. ફ્રેન્ડ્સ, અને રજિન્દર ખન્ના અને પંકજ સરણ અત્યારે હાલ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. ફ્રેન્ડ્સ, અજીત ડોભાલજી વાત કરીએ તો તેઓ 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. તેમની નિમણૂક આવનારા 5 વર્ષ માટે કરવામાં આવી છે. ખાસ મહત્વની બાબત આપણે એ યાદ રાખવાની છે કે એમને હાલમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના બાહ્ય ઓડિટર તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે? તો બાહ્ય ઓડિટર તરીકે નિમણૂક કરવામાં આવી છે આપણા દેશના કેગ કાઉન્ટ્રોલર એન્ડ ઓડિટોરિયલ જનરલ રાજીવ મહર્ષિની નિયુક્તિ કરવામાં આવી છે. નીતિ આયોગનું પૂર્ણ નામ ફરીથી એનું ગઠન કરવામાં આવ્યું છે એટલા માટે ચર્ચામાં છે. ધ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગની રચના 1 જાન્યુઆરી 2015 સૌથી પહેલાં કરવામાં આવી હતી. 15 માર્ચ 1905 રોજ યોજના આયોગની રચના કરવામાં આવી હતી એટલે કે આયોજન પંચની રચના કરવામાં આવી હતી. આયોજન પંચને વિખેરીને પછી 1 જાન્યુઆરી 2015 રોજ નીતિ આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું. ફ્રેન્ડ્સ, આયોજન પંચ દ્વારા 12 જેટલી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે મૂકવામાં આવી હતી? વર્ષ 1951ની અંદર. ક્યારે? 1951ની અંદર. કયા ભારતીય રાજ્યના મુખ્યમંત્રી દ્વારા
એટલે કે જગમોહન રેડ્ડીજી દ્વારા 5 ઉપમુખ્યમંત્રી નિમણૂક કરવામાં આવી છે. તો આ છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગમોહન રેડ્ડી. એમણે સમાજના અલગ અલગ 5 તબક્કામાંથી નાયબ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી બનાવ્યા છે. ફ્રેન્ડ્સ, હાલમાં કોને રાજ્યસભાના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો રાજ્યસભાના નેતા બન્યા છે, વિપક્ષના નેતા બન્યા છે થાવરચંદ ગેહલોત. કોણ બન્યા છે? અને ઉપનેતા કોને બનાવવામાં આવ્યા છે? પિયુષ ગોયલજીને. કોને બનાવવામાં આવ્યા છે? પિયુષ ગોયલજીને બનાવવામાં આવ્યા. 17મી લોકસભા માટે પ્રોટેમ સ્પીકર કોને બનાવવામાં આવ્યા છે? તો 17મી લોકસભામાં પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા ડૉક્ટર વિરેન્દ્ર કુમારજીને. પહેલી લોકસભાના પ્રોટેમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકરજી હતા અને આ પહેલા સ્પીકર પણ બન્યા. ફ્રેન્ડ્સ, પછી આગળ જઈને સુમિત્રા મહાજનજી એ 16મી લોકસભામાં હતા, લોકસભામાં સ્પીકર હતા, ખાસ ધ્યાન રાખજો. અને કમલનાથજી જે છે એ 16મી લોકસભાના પ્રોટેમ સ્પીકર હતા. ફ્રેન્ડ્સ, વિરેન્દ્રકુમારજી મધ્યપ્રદેશ રાજ્યથી સંબંધ ધરાવે છે, એ ખાસ આપણે યાદ રાખી લેશો. 17મી લોકસભામાં કોંગ્રેસના નેતા તરીકે કોણ ચૂંટાઈ આવ્યા છે? તો અધીર રંજન ચૌધરી, જેઓ પશ્ચિમ બંગાળના બહેરામપુરાના સાંસદ છે. અને 16મી લોકસભામાં કોંગ્રેસના નેતા કોણ હતા? મલ્લિકાર્જુન ખડગેજી, જેઓ આ વખતે ઇલેક્શન જ હારી ગયા છે. 15 જૂન 2019 રોજ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની કયા નંબરની બેઠક યોજાઈ હતી? તો 5મા નંબરની બેઠક યોજાઈ હતી. પહેલી બેઠક જે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક એ 8 ફેબ્રુઆરી 2015 રોજ યોજાઈ હતી. ફ્રેન્ડ્સ, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો આપણા વડાપ્રધાનજી હોય છે. અને 4થી બેઠકનું પૂછાય તો 17 જૂન 2018 રોજ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં ભારત દેશ અસ્થાયી સભ્ય કેટલી વખત બનેલું છે? તો ભારત દેશ જે છે અસ્થાયી સભ્ય 7 વખત બનેલું છે અને ફરીથી હવે 8મા વખત બનવા જઈ રહ્યું છે ભારત. યુનાઇટેડ નેશન્સની અંદર ભારતના સ્થાયી પ્રતિનિધિ કોણ છે? સૈયદ અકબરુદ્દીનજી છે. કેન્દ્ર સરકારની જે અપોઇન્ટમેન્ટ કમિટી છે એના દ્વારા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રોના વડા કોને બનાવવામાં આવ્યા છે? તો સુમંત કુમાર ગોયલજીને બનાવવામાં આવ્યા છે. આ સિવાય કેન્દ્ર સરકારની જે અપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા કોને ઇન્ટેલિજન્સ વિંગના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે? તો ઇન્ટેલિજન્સ વિંગના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે અરવિંદ કુમારજીને. હવે વાત કરીશું કેટલાક મહત્વના દિવસો વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલું છે વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવાય છે? વર્લ્ડ મિલ્ક ડે ક્યારે ઉજવાય છે? તો વર્લ્ડ મિલ્ક ડે 1 જૂનના રોજ ઉજવાય છે, 1 જૂન. અને આનો વિષય શું રહ્યો 2019માં? ડ્રિંક મિલ્ક ટુડે એન્ડ એવરી ડે. કયા વર્ષથી ઉજવાય છે? વર્ષ 2001થી ઉજવાય છે. કોના દ્વારા ઉજવાય છે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ખાદ્ય અને કૃષિ સંસ્થા દ્વારા. ફ્રેન્ડ્સ, આ સિવાય રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવાય છે? 26 નવેમ્બરના રોજ ઉજવાય છે. 26 નવેમ્બરના રોજ ડોક્ટર વર્ગીસ કુરિયન સાહેબનો જન્મદિવસ પણ છે. ફ્રેન્ડ્સ, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 જૂનના રોજ. ક્યારે? બીટ એર પોલ્યુશન અથવા એર પોલ્યુશન 2019માં વિશ્વ પર્યાવરણ દિવસનો વિષય રહ્યો. ફ્રેન્ડ્સ, હવા પ્રદૂષણને હરાવો. આ વર્ષે એટલે 2019માં પર્યાવરણ દિવસનું યજમાન દેશ કયો છે? તો ચીન. 2018માં કોણ હતું? ભારત. 2019ની અંદર આ 46મો વિશ્વ પર્યાવરણ દિવસ છે. શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે? 5 જૂન 1974થી. ક્યાંથી કરવામાં આવી છે? 5 જૂન 1974થી. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે, વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે? તો આને ઉજવવામાં આવે છે 16 ઓક્ટોબરના રોજ. ક્યારે સાત જૂનના રોજ ક્યારે ઉજવવામાં આવે છે? યાદ રાખજો, વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, પરંતુ વિશ્વ ખાદ્ય દિવસ પૂછે તો 16 ઓક્ટોબર. એટલે આ પ્રકારનું કન્ફ્યુઝન થતું હોય છે. ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખજો, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે એટલે કે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 7 જૂન અને વિશ્વ ખાદ્ય દિવસ 16 ઓક્ટોબરના રોજ. વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ મહાસાગર દિવસ 8 જૂનના રોજ ઉજવાય છે. 22 માર્ચના રોજ વિશ્વ જળ દિન ઉજવાય છે. 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિન ઉજવાય છે. આ વખતે વિશ્વ મહાસાગર દિવસનો વિષય શું હતો? ફ્રેન્ડ્સ, તો જેન્ડર એન્ડ ધ ઓશિયન, જાતિ અને મહાસાગર. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન ક્યારે ઉજવાય છે? વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન જે છે 12 જૂનના રોજ ઉજવાય છે. ફ્રેન્ડ્સ, ક્યારે? 12 જૂનના રોજ. વિષય શું રહ્યો? ચિલ્ડ્રન સ્ટુડન્ટ વર્ક ઇન ફિલ્ડ બટ ઓન ડ્રિંક્સ. ચિલ્ડ્રન સ્ટુડન્ટ વર્ક ઇન ફિલ્ડ બટ ઓન ડ્રિંક. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ખાલી જગ્યામી જૂને વિશ્વભરમાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવાય છે. ફ્રેન્ડ્સ, તો વિશ્વ રક્તદાતા દિવસ જે છે એ 14 જૂનના રોજ ઉજવાય છે.
આ વખતે વિષય રહ્યો સેફ બ્લડ ફોર ઓલ. શું રહ્યો ફ્રેન્ડ્સ? અને એના માટે જે છે પ્રચાર સૂત્ર રહ્યું સેફ બ્લડ ફોર ઓલ, પરંતુ એનો વિષય રહ્યો બ્લડ ડોનેશન એન્ડ યુનિવર્સલ એક્સેસ ટુ સેફ બ્લડ ટ્રાન્સફ્યુઝન. વિશ્વ રણવૃદ્ધિ અને અનાવૃષ્ટિ રોકથામ દિવસ ક્યારે ઉજવાય છે? તો આની ઉજવણી કરવામાં આવે છે 17 જૂનના રોજ ફ્રેન્ડ્સ. ક્યારે? 17 જૂનના રોજ. અને 2019માં આનો વિષય રહ્યો લેટ્સ ગ્રો ધ ફ્યુચર ટુગેધર. શું રહ્યો ફ્રેન્ડ્સ? લેટ્સ ગ્રો ધ ફ્યુચર ટુગેધર. 2019માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતમાં ક્યાં યોજાશે? તો 2019માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતમાં રાંચી, ક્યાં? ઝારખંડ. એને ઝારખંડમાં પણ પ્રભાત તારા ગ્રાઉન્ડ ખાતે યોજાયો ફ્રેન્ડ્સ. ખાસ યાદ રાખજો 2019માં આનો વિષય યુનાઇટેડ નેશન્સ દ્વારા ક્લાઇમેટ એક્શન રહ્યું, પરંતુ ભારતની અંદર યોગા ફોર હાર્ટ કેર આનો જે ખાસ વિષય રાખવામાં આવ્યો, યોગા ફોર હાર્ટ કેર ફ્રેન્ડ્સ. 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. 2019માં આ 5મો હતો ફ્રેન્ડ્સ. યાદ રાખજો કયા નંબરનો હતો? 5મા નંબરનો હતો ફ્રેન્ડ્સ. પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ 21 જૂન 2015ના રોજ નવી દિલ્હીના રાજપથ ખાતે યોજાયો હતો ફ્રેન્ડ્સ. આપણા આયુષ મંત્રાલયના મંત્રી કોણ છે? શ્રીપદ યસો નાયકજી. વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો વિશ્વ રેફ્યુજી ડે એ 20 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે આનો વિષય રહ્યો સ્ટેપ વિથ ધ રેફ્યુજીસ, ટેક અ સ્ટેપ ઓન વર્લ્ડ રેફ્યુજી ડે. ભારત સરકાર દર વર્ષે ખાલી જગ્યાના રોજ આંકડાકીય દિવસની ઉજવણી કરે છે. તો ભારત સરકાર દર વર્ષે 29 જૂનના રોજ આંકડાકીય દિવસની ઉજવણી કરે છે, અને વિશ્વ આંકડાકીય દિવસ 20 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. ક્યારે ઉજવાય છે? 20 ઓક્ટોબરના રોજ. આંકડાકીય દિવસ 29 જૂન 2019ના રોજ મનાવવામાં આવે છે. કોની યાદમાં મનાવવામાં આવે છે? પ્રોફેસર પીસી મહાલ નોબિસના જન્મદિવસ પર આ આંકડાકીય દિવસ ઉજવવામાં આવે છે. માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝ એન્ટરપ્રાઇઝ એટલે MSME દિવસ ક્યારે ઉજવાય છે? MSME દિવસ ઉજવાય છે ફ્રેન્ડ 27 જૂનના રોજ. ક્યારે ઉજવાય છે? કોના દ્વારા? સંયુક્ત રાષ્ટ્ર. તો હવે વાત કરીશું સ્પોર્ટ કરંટ અફેર્સની. જૂન મહિનાના મહત્વના સ્પોર્ટ કરંટ અફેર્સ વિશે ધ્યાન આપીશું આપણે. સૌથી પહેલા વિશ્વકપ 2011માં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવનાર ખેલાડી, ભારતીય ખેલાડી જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, તેમનું નામ છે યુવરાજ સિંહ. ફ્રેન્ચ ઓપન 2019નો મેન્સ સિંગલનો ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ કોણે જીત્યું હતું ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ચ ઓપન 2019નો સિંગલનો ટાઇટલ રફેલ નડાલે જીત્યો હતો ફ્રેન્ડ્સ. અહીંયા ખાસ યાદ રાખજો રોજર ફેડરર જે છે એ સ્વિટ્ઝરલેન્ડના ખેલાડી છે, રફેલ નડાલ સ્પેન દેશના ખેલાડી છે, નોવાક જોકોવિક સર્બિયાના ખેલાડી છે અને ડોમિનિક થિયેમ એ ઓસ્ટ્રિયાના ખેલાડી છે ફ્રેન્ડ્સ. સ્કોસની રમતમાં સૌથી વધુ વખત રાષ્ટ્રીય ખિતાબ જીતવાનો રેકોર્ડ નીચેનામાંથી કોના નામે છે? તો સ્કોસની રમતના રાષ્ટ્રીય ખિતાબ જીતવાનો રેકોર્ડ જે છે હવે જોસના ચિનપ્પાજીના નામ પર થઈ ગયો છે. એમણે 17મી વખત રાષ્ટ્રીય ખિતાબ જીત્યો છે. આ પહેલા આ રેકોર્ડ ભુવનેશ્વર કુમારીજીના નામે હતો, જેનો રેકોર્ડ એમણે તોડ્યો છે. કિરણ રિજુજી અત્યારે હાલ સ્પોર્ટ મંત્રાલય સંભાળી રહ્યા છે અને સૌરવ ઘોષાલ પણ સ્કોસની રમતના ખેલાડી છે. હવે વાત કરીશું ભારતીય કેપ્ટન વિરાટ કોહલીજીની. એમણે વન ડે ની અંદર સૌથી ઝડપી 11,000 રન પૂરા કર્યા છે. સાથે સાથે ટોટલ પહેલા રેકોર્ડ કોના નામે હતો ઝડપી 11,000 રન કરવાનો? તો સચિન તેંડુલકરજીના નામે હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિરાટ કોહલીજી એ 11,000 રન વન ડે ક્રિકેટની અંદર 222 ઇનિંગમાં કર્યા છે. જ્યારે સચિન તેંડુલકરજીની વાત કરીએ તો એમણે 276 ઇનિંગમાં કર્યા છે. વન ડે માં સૌથી વધુ રનનો રેકોર્ડ કોના નામે છે? ભારતના મહાનતમ બેટ્સમેન સચિન તેંડુલકરજીના નામે, જેમના નામે 18,426 રન છે. આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપ 2021નું આયોજન નીચેનામાંથી કયા દેશમાં થવાનું છે? તો ન્યુઝીલેન્ડ ખાતે થવાનું છે. ક્યાં થવાનું છે ફ્રેન્ડ્સ? ન્યુઝીલેન્ડ ખાતે થવાનું છે. અને આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની આ 12મી સિઝન છે. હાલમાં જ 12મું પુરુષોનું વિશ્વકપની સમાપ્તિ થયેલી છે, આપણને સૌને ખબર છે. તો એના વિજેતા કોણ થયા હતા? ઇંગ્લેન્ડ દેશ થયો હતો. અને કોને હરાવીને? ન્યુઝીલેન્ડને હરાવીને. કોમનવેલ્થ ગેમ્સ 2022 ક્રિકેટના સમાવેશની સાથે ચર્ચામાં આવી ગઈ છે. તો કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યાં થવાનું છે? તો આનું આયોજન થવાનું છે બર્મિંગહમ ઇંગ્લેન્ડ ખાતે. ક્યાં થવાનું છે? ઇંગ્લેન્ડમાં થવાનું છે. વન ડે ક્રિકેટમાં 7 વખત 150થી વધુ રનની વ્યક્તિગત ઇનિંગ રમનાર પ્રથમ ખેલાડીનું નામ શું છે?
તો જવાબ આવશે રોહિત શર્માજી. શું છે? આ પહેલા ડેવિડ વોર્નરજી પણ 6 અલગ અલગ દેશો વિરુદ્ધ 150 થી વધુ રનની વ્યક્તિગત ઇનિંગ રમનાર ખેલાડી છે. ફ્રેન્ડ્સ, હિરોશિમા હોકી સ્ટેડિયમ ખાતે ભારતીય મહિલા હોકી ટીમે કયા દેશને હરાવીને FIH સિરીઝ ફાઇનલ જીતી લીધી છે? તો જાપાનને હરાવીને જીત્યો છે. ફ્રેન્ડ્સ, વિશ્વકપમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ ભારતીય બોલરનું નામ શું છે? તો પ્રથમ ભારતીય બોલરનું નામ છે ચેતન શર્મા. શું નામ છે ફ્રેન્ડ્સ? ચેતન શર્મા છે. અને અત્યારે હાલ મોહમ્મદ શમી એ બીજા બન્યા છે. ફ્રેન્ડ્સ, યાદ રાખજો, વિશ્વકપમાં હેટ્રિક ઝડપનારા મોહમ્મદ શમી એ બીજા ભારતીય છે, પહેલા ભારતીય ચેતન શર્મા છે. હવે આપણે પુરસ્કાર અને સન્માન તરફ નજર કરીશું. કેટલાક મહત્વના પુરસ્કારો વિશે નજર કરીશું કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને કયા દેશે વિદેશીઓને આપવામાં આવતા સર્વોચ્ચ નાગરિક સન્માન વડે પુરસ્કૃત કર્યા છે? તો ફ્રેન્ડ્સ, અહીંયા જવાબ આવશે આપણે મેક્સિકો દેશ જે છે એમણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ, એમને એમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન દ્વારા પુરસ્કૃત કર્યા છે. ફ્રેન્ડ્સ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO દ્વારા ભારતના કયા રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગને તમાકુ અંકુશ પુરસ્કાર 2019 આપવામાં આવ્યો છે? તો રાજસ્થાન રાજ્યને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. રાજસ્થાન રાજ્યનું હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યો છે. માલદીવની સરકારે પોતાના દેશના સર્વોચ્ચ સન્માન રૂલ ઓફ નિશાન ઇજ્જુદ્દીન પુરસ્કારથી કોને સન્માનિત કર્યા છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સન્માનિત કર્યા છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીએ વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થી એવોર્ડ નીચેનામાંથી કોને આપવાનું જાહેર કર્યું છે? તો વાત કરીશું અહીંયા એસ સુબ્રમણ્યમ જયશંકર, જેઓ વિદેશ મંત્રાલય સંભાળી રહ્યા છે, અને શ્રીમતી નિર્મલા સીતારમણજી, જેઓ અત્યારે ભારત દેશના પૂર્ણકાલીન નાણામંત્રી બન્યા છે અને બીજા મહિલા બન્યા છે. પહેલા મહિલા ઇન્દિરા ગાંધીજી હતા. હવે આપણે જે મહત્વની અને મોસ્ટ IMP રાષ્ટ્રીય બનાવો તરફ નજર કરીશું. દેશની પહેલી મહિલા નાણામંત્રીનું નામ તો ઇન્દિરા ગાંધી આવશે. પણ એમ પૂછે દેશની પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી, તો જવાબ આવશે નિર્મલા સીતારમણજી. આ સાથે સાથે નાણામંત્રીને કોર્પોરેટ બાબતોનો મંત્રાલય આપવામાં આવ્યો છે. તેઓ કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ છે. 17મી લોકસભામાં નવું મંત્રાલય કયું બનાવવામાં આવ્યું છે? તો 17મી લોકસભાની અંદર જળ શક્તિ નામનું એક નવું મંત્રાલય બનાવવામાં આવ્યું છે, જેના મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત, જેઓ જોધપુર રાજસ્થાનથી સાંસદ છે. આ સિવાય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય શ્રી હરસિમરત કૌર બાદલજી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના મંત્રી કોને બનાવવામાં આવે છે? ડોક્ટર મહેન્દ્રનાથ પાંડેજીને બનાવવામાં આવે છે. શ્રી નરેન્દ્ર મોદીજીની વાત કરીએ તો તેઓ નીચેનામાંથી કયા કયા ખાતાઓની જવાબદારી સંભાળે છે? તો ખાસ અહીં ધ્યાન રાખવાનું છે આપણે કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ અને તમામ મહત્વપૂર્ણ નીતિગત બાબતો એ પ્રધાનમંત્રી પોતાના અંતર્ગત રાખે છે. હવા આને દે આ ગીત કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો હવા આને દે આ ગીત જે છે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને મંત્રી કોણ છે? શ્રી પ્રકાશ જાવડેકરજી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોણ સંભાળે છે? ડોક્ટર હર્ષવર્ધનજી સંભાળે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કોણ સંભાળે છે? શ્રીમતી સ્મૃતિ જીબેન ઈરાનીજી સંભાળે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના મંત્રી કોને બનાવવામાં આવે છે? શ્રી રમેશ પોખરિયાલજી, જેમને આપણે નિશંક ઉપનામથી પણ ઓળખીએ છીએ. હોપજેટ વિમાનને દિવસના સમયમાં સફળતાપૂર્વક મિશન પર લઈ જનારા દેશના પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ છે? તેમનું નામ છે ફ્લાઇટ લેફ્ટનન્ટ મોહના સિંહજી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019ની જો વાત કરીએ, નવો સુધારેલો ડ્રાફ્ટ જે છે એના અંતર્ગત તો આ નવો ડ્રાફ્ટ આવ્યો છે. એ ડ્રાફ્ટ જે છે આ કયા સમિતિની ભલામણ, કઈ સમિતિ બનાવવામાં આવી હતી અને સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે કે કસ્તુરી રંગન સમિતિનો આ રિપોર્ટ આવ્યો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019નો ડ્રાફ્ટ, એની અંદર ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે. આની અંદર જે છે 5+3+3+4 ની ભલામણ કરવામાં આવી છે 10+2 સિસ્ટમની જગ્યાએ. આ સાથે એ નોન હિન્દી ભાષી રાજ્યોમાં કમ્પલસરી હિન્દી કરવાના કારણે પણ આ નીતિ ચર્ચામાં હતી ફ્રેન્ડ્સ. અને ત્યાર પછી નક્કી કરવામાં આવ્યું કે વિદ્યાર્થીઓને અધિકાર આપવામાં આવશે કે પોતાની ભાષા, સ્કૂલની ભાષા સિવાય એક બીજી ભાષા પોતે જાતે સિલેક્ટ કરી શકશે. કયો રાજ્ય અથવા યુનિયન ટેરિટરીની સરકારે મહિલાઓ માટે મેટ્રો અને DTC બસમાં ફ્રી પ્રવાસની જાહેરાત કરી છે? તો જવાબ આવશે દિલ્હી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. કેમ ચર્ચામાં આવી છે? કારણ કે એનો વ્યાપ વધારવામાં આવ્યો છે
પહેલા આ યોજનાની અંદર ખાસ કરીને વાત કરીએ 2 હેક્ટર સુધીની વાવણી કરતા ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યાર પછી હવે એને બધા જ ખેડૂતો માટે લાગુ કરી દેવામાં આવ્યો છે. અને આની અંદર જે છે ખેડૂત પરિવારોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં 2 વત્તા 2 વત્તા 2 ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આની શરૂઆત જે છે યોજનાની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019 ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક વિશાળ કાર્યક્રમ દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં જ પ્રખ્યાત લોક નૃત્યકાર ક્વીન હરીશનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું. તેઓ કયા રાજ્યના વતની હતા? તો તેઓ રાજસ્થાન રાજ્યના વતની હતા. 10મી નેશનલ સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન 2020માં ક્યાં થવાનું છે? તો આયોજન થવાનું છે ત્રિપુરા ખાતે. આસામથી અરુણાચલ જઈ રહેલું એરફોર્સનું એક વિમાન 13 મુસાફરો સાથે ગુમ થયું હતું ફ્રેન્ડ્સ, એનું નામ શું છે? તેનું નામ AN-32. શું હતું ફ્રેન્ડ્સ? AN-32. જેનું નામ હતું Antonov-32. દેશના 8મા રાષ્ટ્રીય પક્ષ તરીકે કોને માન્યતા પ્રાપ્ત થઈ છે? તો માન્યતા પ્રાપ્ત થઈ છે નેશનલ પીપલ્સ પાર્ટીને. કચરામાંથી બનાવેલ પાવર પ્લાન્ટમાંથી ઉર્જા મેળવનાર પ્રથમ ભારતીય મેટ્રોનું નામ જણાવો. તો પ્રથમ ભારતીય મેટ્રોનું નામ છે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન. હવે આ પ્લાન્ટ કઈ જગ્યાએ નાખવામાં આવ્યો છે? તો ગાજીપુર ઉત્તર પ્રદેશ ખાતે નાખવામાં આવ્યો છે. કયા દેશ જોડેથી ભારત સરકાર NAMAS-2 મિસાઇલ સિસ્ટમ ખરીદી રહ્યું છે? તો NAMAS-2 મિસાઇલ સિસ્ટમ આપણે અમેરિકા જોડેથી ખરીદી રહ્યા છે. દેશનું પહેલું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું છે? તો આને શરૂ કરવામાં આવ્યું છે દિલ્હી ખાતે. કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું છે? દિલ્હી ખાતે. બંચા ભારતનું સૌ પ્રથમ સૌર કિચન ગામ બન્યું છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો આ આવેલું છે મધ્યપ્રદેશ રાજ્યના બેતુલ જિલ્લામાં આવેલું બંચા ગામ. મધ્ય ભારતનું પ્રથમ શીખ મ્યુઝિયમ કઈ જગ્યાએ બન્યું છે? તો મધ્ય ભારતનું પ્રથમ શીખ મ્યુઝિયમ જે છે છત્તીસગઢ રાજ્યની અંદર બન્યું છે. નૌસેના વિજ્ઞાન અને તકનીકી લેબોરેટરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ? તો આની સ્થાપના કરવામાં આવી હતી 20 ઓગસ્ટ 1969 ના રોજ. હાલમાં ભારતના કયા રાજ્યમાં મગજના તાવ એક્યુટ એન્સેફાલિટિસ સિન્ડ્રોમ AES ના કારણે 126 થી વધુ બાળકોના મોત થઈ ગયા હતા ફ્રેન્ડ્સ? તો જવાબ આવશે આપણો બિહાર રાજ્ય. કયા રાજ્યની સરકાર દ્વારા સ્નાતક અથવા તેમના સમકક્ષ ડિગ્રી ધરાવનાર બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થા તરીકે 3,500 રૂપિયા દર મહિને આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે? એ રાજ્યનું નામ છે રાજસ્થાન. મહિલાને 3,500 રૂપિયા અને પુરુષોને 3,000 રૂપિયા. પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી હતી અને આ અભિયાનને ગુપ્ત રાખવા માટે તેને ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું હતું અને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન બંદર. શું નામ આપવામાં આવ્યું હતું? ઓપરેશન બંદર. નીચેનામાંથી કયા દેશમાં DD ભારતનું પ્રસારણ કરવામાં આવશે? તો બાંગ્લાદેશ અને સાઉથ કોરિયા બંને જગ્યાએ કરવામાં આવશે. તેલંગાણામાં વિશ્વનો સૌથી મોટો લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટ કાલેશ્વરમ નિર્માણ નદી કઈ નદી પર નિર્માણ થઈ રહ્યું છે? તો આ કાલેશ્વરમ પ્રોજેક્ટનું નિર્માણ ગોદાવરી નદી પર થઈ રહ્યું છે. RBIના ડેપ્યુટી ગવર્નર જેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું ફ્રેન્ડ્સ, એમનું નામ છે શ્રી વિરલ આચાર્યજી. ઉર્જિત પટેલજી જેઓ RBIના ગવર્નર હતા એમણે પણ રાજીનામું આપ્યું હતું. રઘુરામ રાજન અને એના પછી હવે વિરલ આચાર્ય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની સ્થાપના 1 એપ્રિલ 1935 ના રોજ. RBIના 25મા ગવર્નર છે શ્રી શક્તિકાંત દાસ સાહેબ. કયા રાજ્યના લંબા કોલ્હાપુરી ચપ્પલને GI ટેગ પ્રાપ્ત થયો છે? તો કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુરી ચપ્પલને GI ટેગ પ્રાપ્ત થયું છે. યોગ ગુરુ બાબા રામદેવની આત્મકથાનું નામ શું છે? તેમની આત્મકથાનું નામ છે માય લાઈફ માય મિશન. નીતિ આયોગ દ્વારા કયા વર્ષ સુધી 3 પૈડાવાળા વાહનો અને કયા વર્ષ સુધી 2 પૈડાવાળા વાહનોને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો આ લક્ષ્ય રાખવામાં આવ્યું છે 2023 અને 2025 સુધી. અંબુવાચી મેળાનું આયોજન નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે? તો આનું આયોજન થાય છે ફ્રેન્ડ્સ આસામ રાજ્યની અંદર. કઈ જગ્યાએ થાય છે? આસામ રાજ્યની અંદર. જલ હી જીવન હૈ નામની યોજના કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? તો હરિયાણા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યપાલક અધિકારી એટલે કે CEO કોણ છે? તો અમિતાભ કાંત સાહેબ. એમને 2 વર્ષનું વિસ્તરણ મળ્યું છે, એક્સટેન્શન મળ્યું છે. હવે 2021 સુધી બન્યા રહેશે પદ ઉપર. સમગ્ર દેશમાં એક સમાન ડ્રાઇવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનો નિયમ ક્યારથી સમગ્ર દેશમાં લાગુ થઈ જશે ફ્રેન્ડ્સ? તો આ લાગુ થઈ જશે 1 ઓક્ટોબર 2019 થી. ક્યારથી લાગુ થઈ જશે? 1 ઓક્ટોબર 2019 થી. દેશમાં વેચાઈ રહેલ પેકેજ ફૂડ આઈટમ્સમાં
પેકેજિંગમાં ચરબી, ખાંડ અને મીઠાનો કયા રંગમાં ઉલ્લેખ કરવો પડશે? તો લાલ રંગમાં એનો ઉલ્લેખ કરવો પડશે. હવે સૌથી પહેલા વાત કરીશું 29 ઓગસ્ટ 2019 ના રોજ રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી અને આપણા દેશનો ખેલ રત્ન પુરસ્કારની અંદર સૌથી ઉચ્ચ સન્માન જે ગણાય છે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, એ આ વખતે બજરંગ પુનિયાજી અને દીપા મલિકજીને આપવામાં આવ્યો છે. સાથે સાથે દીપા મલિકજી 49 વર્ષની ઉંમરે આ પુરસ્કાર, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનારા સૌથી વધુ ઉંમરના ખેલાડી બની ગયા છે. સૌથી નાની વયના ખેલાડી પૂછાય તો જવાબ આવશે અભિનવ બિંદ્રા. શું જવાબ આવશે મિત્રો? અભિનવ બિંદ્રાજી જે છે 18 વર્ષની ઉંમરે એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કાર 2019 માટેનો પણ આપણે એક અલગથી ડિટેલમાં વિડીયો બનાવવાનો બાકી છે. જો તમારે વધારે માહિતી જાણવી હોય તો તમે એ વિડીયો જોઈ શકો છો. ત્યાર પછી વાત કરીશું અર્જુન એવોર્ડની અંદર આપણા ગુજરાતના 2 ખેલાડીઓ ઝળક્યા. આ વખતે કુલ 19 સ્પોર્ટના ખેલાડીઓને અર્જુન એવોર્ડ પુરસ્કાર આપવામાં આવ્યો છે અને એમાંથી 2 ગુજરાતી છે, રવિન્દ્ર જાડેજા અને હરમિત દેસાઈજી. આ સિવાય રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કાર આપવા માટે આમ તો અલગ અલગ સમિતિઓનું નિર્માણ કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે માત્ર 12 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી અને આ 12 સભ્યોની સમિતિના અધ્યક્ષ હતા જસ્ટિસ મુકુંદકમ શર્મા. કોણ હતા? જસ્ટિસ મુકુંદકમ શર્મા. ત્યાર પછી રેમન મેક્સેસે એવોર્ડ, જેના માટે પણ આપણે અલગથી ડિટેલમાં વિડીયો બનાવેલો છે. જો તમારે ડિટેલમાં વધુ માહિતી જાણવી હોય તો તમે એ વિડીયો જોઈ શકો છો ફ્રેન્ડ્સ. પહેલા તો રેમન મેક્સેસે એવોર્ડની વાત કરીએ તો એશિયાનો નોબેલ પુરસ્કાર ગણાય છે. આ વખતે આપણા ભારતીય પત્રકાર રવિશ કુમારજીને આપવામાં આવ્યો છે અને રવિશ કુમાર 6ઠા એવા ભારતીય છે કે જેમને રેમન મેક્સેસે એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ સિવાય સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજીસ એક્ટ સુધારો જે છે 2019માં એક સુધારો કરવામાં આવ્યો અને આ સુધારો જે છે હાલમાં જ સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશોની નિમણૂક સાથે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા 31થી વધીને ટોટલ 34 થઈ ગઈ. કેટલી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ? ટોટલ 34 થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે જ્યારે આપણું મૂળ બંધારણ બન્યું હતું એ વખતે એક મુખ્ય જજ વત્તા 7 ન્યાયાધીશો, એટલે કે આપણા બંધારણની અંદર મૂળ બંધારણમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય ન્યાયાધીશોની જોગવાઈ હતી ફ્રેન્ડ્સ. એમાં 1956માં એક કાયદો બનાવવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજીસ એક્ટ, જેના અંતર્ગત 10 વત્તા 1, એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ અને 10 અન્ય ન્યાયાધીશોનો પ્રાવધાન કરવામાં આવ્યું. 1960ની અંદર સંખ્યા વધીને 14 થઈ, 1978માં 18 થઈ, 1986ની અંદર 26 થઈ અને ત્યાર પછી 2009 ફ્રેન્ડ્સ, ક્યારે જવાબ આવશે અહીંયા? 2008ની જગ્યાએ 2009 આવશે. 2009માં આ સંખ્યા વધીને થઈ ફ્રેન્ડ્સ 31. કેટલી થઈ હતી? અને 2019માં ફાઇનલી આ સંખ્યા વધીને થઈ ગઈ છે હવે 34. કેટલી થઈ છે ફ્રેન્ડ્સ? 34. ત્યાર પછી વાત કરીશું આપણા ગુજરાતના માનસી જોશી. આપણે પીવી સિંધુ વિશે અલગથી ડિસ્કશન કર્યું, પરંતુ માનસી જોશીજી વિશે ન્યૂઝપેપર અને મીડિયામાં બહુ ઓછું સાંભળવા મળ્યું. માનસી જોશી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની જે વિશ્વ ચેમ્પિયનશીપનું આયોજન સ્વિટ્ઝર્લેન્ડના બાસેલ ખાતે કરવામાં આવ્યું હતું ફ્રેન્ડ્સ. માનસી જોશીજી મૂળ રાજકોટના છે ફ્રેન્ડ્સ. હવે તમને એવું થતું હશે હું માનસી જોશીનું નામ રિપીટ કેમ કરી રહ્યો છું? યાદ રાખજો, પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં એમણે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે અને આ ગોલ્ડ મેડલ જીતનારા, પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનારા પહેલા ખેલાડી બન્યા છે માનસી જોશી અને તેઓ ગુજરાતના છે ફ્રેન્ડ્સ. સામે સિલ્વર મેડલ પ્રાપ્ત થયો પારુલ પરમારજીને, જેઓ ગુજરાતના પેરા બેડમિન્ટન ખેલાડી છે ફ્રેન્ડ્સ. આ સિવાય શાલિજા ધામી હાલમાં બહુ જ ધૂમ મચાવી રહ્યા છે. ફ્લાઇંગ યુનિટની ફ્લાઇટ કમાન્ડર બનનારી દેશની પ્રથમ મહિલા અધિકારીનું નામ શું છે? તો જવાબ આવશે શાલિજા ધામી. શું જવાબ આવશે મિત્રો? શાલિજા ધામી. આ ખાસ કરીને ચેતક હેલિકોપ્ટરના ફ્લાઇટ કમાન્ડર બન્યા છે ફ્રેન્ડ્સ. આ ચેતક હેલિકોપ્ટર હિન્ડન એરબેઝમાં કાર્યરત હોય છે અને હિન્ડન એરબેઝ આપણા ઉત્તર પ્રદેશની અંદર ક્યાં આવેલો છે મિત્રો? ઉત્તર પ્રદેશ ખાતે આવેલો છે. ત્યાર પછી દૂરદર્શનના પ્રસિદ્ધ એન્કર
નીલમ શર્માજીનું હાલમાં જ 17 ઓગસ્ટ 2019 ના રોજ નિધન થયું ફ્રેન્ડ્સ. હાલમાં જ 2018 એમને નારી શક્તિ સન્માન પુરસ્કારથી રાષ્ટ્રપતિ દ્વારા નવાજવામાં આવ્યા હતા. એમના લોકપ્રિય કાર્યક્રમની વાત કરીએ તો તેજસ્વીની અને બડી ચર્ચા. 1995માં એમણે દૂરદર્શન સાથે જોડાયા હતા એન્કર તરીકે ફ્રેન્ડ્સ. ત્યાર પછી કંચન ચૌધરી ભટ્ટાચાર્ય, ખાસ યાદ રાખજો કંચન ચૌધરી ભટ્ટાચાર્ય, આપણા દેશના પ્રથમ આઈપીએસ ઓફિસર જેમનું નામ છે કિરણ બેદી. પરંતુ પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય કે દેશના પ્રથમ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી કોણ હતા, પ્રથમ મહિલા કોણ હતા, તો જવાબ આવશે કંચન ચૌધરી ભટ્ટાચાર્ય. વર્ષ 2004માં ઉત્તરાખંડના ડીજીપી બનાવવામાં આવ્યા હતા ફ્રેન્ડ્સ. તેઓ હિમાચલ પ્રદેશમાં જન્મ થયો હતો. એક ટીવી શ્રેણી હતી ઉડાણ, જે એમના જીવન પર આધારિત હતી અને પોલીસની ભરતીમાં પોલીસની નોકરીની અંદર સર્વોચ્ચ પુરસ્કાર ગણાતો એવો રાષ્ટ્રપતિ મેડલ કંચન ચૌધરી ભટ્ટાચાર્યજીને વર્ષ 1997માં મળ્યો હતો. ત્યાર પછી 6 ઓગસ્ટ 2019ના રોજ એક પોલિટિકલ વાત કરીએ કે પોલિટિકલ પાર્ટીની અંદર બહુ ચર્ચિત નામ સુષ્મા સ્વરાજજીનું નિધન થયું. તેમનો જન્મ વર્ષ 1952ના રોજ હરિયાણાના અંબાલા ખાતે થયો હતો ફ્રેન્ડ્સ. એક પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછી શકે છે કે આપણા દેશના પ્રથમ પૂર્ણકાલીન વિદેશ મંત્રીનું નામ શું છે, તો જવાબ આવશે સુષ્મા સ્વરાજ. અને જો ઉલટો પ્રશ્ન પૂછે આપણને કે આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા, તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી. પરંતુ એમ પૂછે દેશના પહેલા મહિલા વિદેશ મંત્રી અને પૂર્ણકાલીન, તો જવાબ આવશે સુષ્મા સ્વરાજજી. વર્ષ 1998ની અંદર તેઓ દિલ્હીના મુખ્યમંત્રી બને છે અને એક ઇતિહાસ પણ બનાવે છે. તેઓ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનો ઇતિહાસ પોતાના નામે દર્જ કરી દે છે. ભલે એમની સરકાર માત્ર 52 દિવસની હતી, પરંતુ એક બહુ મોટું નામ અને એક ઇતિહાસમાં પોતાનું નામ એમણે લખી દીધું છે ફ્રેન્ડ્સ. સુષ્મા સ્વરાજની વાત કરીએ તો 1977ની અંદર હરિયાણાની અંબાલા સીટ પરથી ચૂંટણી જીતે છે અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જ કેબિનેટ મંત્રી બને છે અને દેશના સૌથી યુવા ધારાસભ્યનો પણ રેકોર્ડ પ્રસ્થાપિત કરે છે. ત્યાર પછી વાત કરીએ કોઈ પણ પાર્ટીના, યાદ રાખજો કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ બનનારા પ્રથમ મહિલાનું નામ શું છે, તો જવાબ આવશે સુષ્મા સ્વરાજજી. આ સિવાય કોઈ પણ રાષ્ટ્રીય પક્ષના વિરોધ પક્ષની અંદર, યાદ રાખજો લોકસભાની અંદર વિરોધ પક્ષના નેતા બનનારા પ્રથમ મહિલાનું નામ શું છે, તો જવાબ આવશે સુષ્મા સ્વરાજજી. આ સિવાય ઉત્કૃષ્ટ સાંસદ પુરસ્કાર જે છે, સૌ પ્રથમ વખત કોઈ મહિલાને આપવામાં આવ્યો વર્ષ 2004માં, તો એ મહિલાનું નામ હતું સુષ્મા સ્વરાજ. એટલે કે આઉટસ્ટેન્ડિંગ પાર્લિમેન્ટરિયન એવોર્ડ જે છે, સૌ પ્રથમ કઈ મહિલાને આપવામાં આવ્યો હતો, તો જવાબ આવશે સુષ્મા સ્વરાજજી. આ સિવાય 24 ઓગસ્ટ 2019ના રોજ આપણા દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી અને નાણામંત્રી અરુણ જેટલીજીનું નિધન થયું. એમનો પણ જન્મ વર્ષ 1952માં દિલ્હી ખાતે થયો હતો ફ્રેન્ડ્સ. એમણે ધીરે ધીરે પોતાના કારકિર્દી સ્કૂલ કોલેજથી પોતે રાજકારણની અંદર સક્રિય થતા ગયા. અને સાથે સાથે એક વાત માહિતી ખાસ આપણે યાદ રાખવાની છે કે અરુણ જેટલીજી ભારતના એડિશનલ સોલિસિટર જનરલ કયા વર્ષે બન્યા હતા, તો જવાબ આવશે આપણો વર્ષ 1990માં. કયા વર્ષે બન્યા હતા, વર્ષ 1990માં. 2009 થી 2014 સુધી રાજ્યસભામાં તેઓ વિરોધ પક્ષના નેતા હતા, વિપક્ષના નેતા હતા ફ્રેન્ડ્સ. 2014માં મોદી સાહેબની સરકાર આવે છે અને ત્યાર પછી એ રાજ્યસભામાં ગૃહના નેતા બને છે, સંરક્ષણ મંત્રી બને છે, નાણાં મંત્રાલય પણ દરજ્જો પણ ધરાવે છે. અને ખાસ માહિતી ફ્રેન્ડ્સ, અરુણ જેટલીજી જ્યારે સંરક્ષણ મંત્રી નાણામંત્રી બન્યા એ વખતે તેઓ રાજ્યસભાથી સાંસદ હતા, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. અત્યારે હાલ જ્યારે એમનું અવસાન થયું છે ત્યારે તેઓ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે, સાંસદ હતા. નોટબંધીની વાત કરીએ 2016-2017માં, જીએસટીની વાત કરીએ તો આ બંને આપણા દેશની અંદર ઇકોનોમિક રિફોર્મ એ અરુણ જેટલીના સમયમાં થયેલા છે. સુદર્શન અગ્રવાલ જેમનું હાલમાં જ અવસાન થયું, તેઓ કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા, તો આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. રાજ્યની અંદર નવી ઔદ્યોગિક નીતિના ઘડતર માટે
અલગ અલગ પ્રકારની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આપણો પ્રશ્ન ઊભો થાય છે કે કેટલી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી? ટોટલ 10 ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. એક બીજો પ્રશ્ન આપણી પરીક્ષા માટે ઉદ્ભવી શકે છે કે હાલમાં રાજ્યની અંદર પ્રવર્તમાન ઉદ્યોગ નીતિ ક્યારે અમલમાં આવી હતી? તો 1 જાન્યુઆરી 2015, અને જેની અવધિ સમય જે છે ડિસેમ્બર 2019માં પૂર્ણ થવા જઈ રહ્યો છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો વર્ષ 2019માં ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો 2019માં કયા નંબરનો સ્થાપના દિવસ ઉજવ્યો? તો ખાસ યાદ રાખજો 55માં નંબરનો. કયા નંબરનો? 2 ઓગસ્ટ 1965ના રોજ ગાંધીનગરના જીઈબી થર્મલ પાવર સ્ટેશન ખાતે ગાંધીનગરની પહેલી ઈંટ મુકાઈ હતી ફ્રેન્ડ્સ. ત્યાર પછી ગાંધીનગરનું અસ્તિત્વ ગાંધીનગર અસ્તિત્વમાં આવ્યા પછી એટલે કે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી લઈને 1964માં તો ઓલરેડી ગાંધીનગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. ધીરે ધીરે ત્યાં વસવાટ શરૂ થયો અને ગાંધીનગરની અંદર વસવાટ કરનારા દેશ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો હિતેન્દ્રભાઈ દેસાઈ. કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ. આ સિવાય ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જેના અંતર્ગત ટોટલ સભ્યોની સંખ્યા 10 નિર્ધારિત કરવામાં આવી છે, જેમાંથી 5 સરકારી સભ્યો, 5 બિન સરકારી સભ્યો હશે. આ બિન સરકારી સભ્યોમાંથી 1 અધ્યક્ષ અને 1 ઉપાધ્યક્ષ અને બાકી બધા 3 જે સભ્ય તરીકે કાર્યરત રહેશે. આ સિવાય જે બિન સરકારી સભ્યો છે એમનો કાર્યકાળ ખાસ યાદ રાખી લેજો 3 વર્ષનો. કેટલો નક્કી કરવામાં આવ્યો છે? 3 વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે. અને હાલમાં આપણે એ ચર્ચા કેમ કરી રહ્યા છે કે હાલમાં જ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માટે, અને અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે શ્રી શિષપાલ સોબરામ રાજપૂત. કોની પસંદગી કરવામાં આવી છે? શિષપાલ સોબરામ રાજપૂત. દાદરા નગર હવેલીની વાત કરીએ તો 2019માં કયા મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી? તો યાદ રાખજો 66માં નંબરને. કયા નંબરના? 66માં નંબરના મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી. 2 ઓગસ્ટ 1954ની વાત કરીએ, દાદરા નગર હવેલીએ લોકોએ જાતે જ પોતાને પોર્ટુગીઝની ગુલામીમાંથી મુક્ત જાહેર કર્યો હતો. ત્યાર પછી વાત કરીએ કે આઝાદ દાદરાનગર હવેલીએ 54 થી 61 સુધી વરિષ્ઠ પંચાયતના નેજા હેઠળ પ્રદેશનો વહીવટ ચલાવ્યો. 11 ઓગસ્ટ 1961માં વર્ષમાં વિલય થયા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સીધા વહીવટ સાથે સંઘ પ્રદેશને દરજ્જો પ્રાપ્ત થયો. દાદરાનગર હવેલીની વાત કરીએ તો મુખ્ય મથક ક્યાં આવેલું છે? સેલવાસ ખાતે. ક્યાં આવેલું છે? સેલવાસ. નેશનલ મેડિકલ કમિશન બિલ 2019, એના મુજબ નેક્સ્ટ જે છે આનું પૂર્ણ નામ શું છે? તો નેક્સ્ટનું પૂર્ણ નામ છે નેશનલ એક્ઝિસ્ટ ટેસ્ટ. શું છે? નેશનલ એક્ઝિસ્ટ ટેસ્ટ. ત્યાર પછી એક નીટનું પૂર્ણ નામ પણ ખાસ યાદ રાખી લેજો, ધ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. રાજ્યની અંદર વાત કરીએ સ્ટેમ્પ અધિનિયમ 1958 હેઠળ કેટલાક સુધારા કરવામાં આવે છે, જેની અંદર ફિક્સ સ્ટેમ્પ ડ્યુટીના ફિક્સ રકમના જે છે નવા દરો અમલી બની ગયા છે. પ્રશ્ન ઉભો થાય છે કે આ સ્ટેમ્પ ડ્યુટી ક્યારથી અમલી બની છે? 15 ઓગસ્ટ 2019 થી. ક્યારથી અમલી બની છે? 15 ઓગસ્ટ 2019 થી. સોરી ફ્રેન્ડ્સ, ઇટ વોઝ માય મિસ્ટેક. 15 ઓગસ્ટ નથી, 5 ઓગસ્ટ 2019. કયો છે? 5 ઓગસ્ટ 2019. આ સિવાય પહેલા જે સ્ટેમ્પ ડ્યુટી 20 રૂપિયાની લાગતી હતી, હવે 50 રૂપિયા થઈ ગઈ છે. 100 રૂપિયાના 200 રૂપિયા કરવામાં આવ્યા છે અને 100 રૂપિયાના 300, એટલે 3 પ્રકારે જે છે ફી વધારવામાં આવી છે સ્ટેમ્પ ડ્યુટી. ખેલ મહાકુંભ 2019ની જો વાત કરીએ તો આ વખતે 5 નવી સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 5 નવી સ્પર્ધાઓની અંદર રોલ બોલ, સ્કેટિંગ, આર્ટિસ્ટિક સ્કેટિંગ ઘોડેસવારી ભાઈઓ માટે અને બ્રિજ સ્પર્ધા જે છે એનો ઉમેરો કરવામાં આવ્યો છે. નવી રમતો દાખલ કરવામાં આવી છે. રૂપાણી સરકારની વાત કરીએ તો 7 ઓગસ્ટ 2019ના રોજ 3 વર્ષ સરકારને પૂર્ણ થયા એ સંદર્ભમાં સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર એક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ સિવાય નેશનલ ફિલ્મ પુરસ્કારો વિશે પણ આપણે એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે, અને એની અંદર આપણે ગુજરાતની મૂવી અભિષેક શાહના ડાયરેક્શન હેઠળ બનેલી મૂવી હેલ્લારો, જેણે બેસ્ટ ફીચર ફિલ્મનો ખિતાબ હાંસલ કર્યો છે. ગુજરાત સરકારે વાત કરીએ તો ફિલ્મોને પ્રોત્સાહન આપવાની નીતિ વર્ષ 2016થી શરૂ કરવામાં આવી છે, અને એ અંતર્ગત હેલ્લારો જે છે એને 2 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે.
ત્યાર પછી વાત કરીશું રેવા. આ રેવા મૂવીની વાત કરીએ તો એને ગુજરાત સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાનો 1 કરોડ રૂપિયાનો જે છે અહીંયા પુરસ્કાર આપવામાં આવે છે. 1 કરોડ રૂપિયા અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે પુરસ્કાર આપવાની, રોકડ પુરસ્કારની. હાલમાં જ મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી અને ભારતીય વન ડે ટીમની કેપ્ટન જેને T20માં નિવૃત્તિ લીધી છે એમનું નામ શું છે? તેમનું નામ છે મિતાલી રાજ. શું નામ છે મિત્રો? મિતાલી રાજની વાત કરીએ ફ્રેન્ડ્સ તો 200 વન ડે રમનારા પ્રથમ મહિલા ખેલાડી છે. આ સિવાય ઝુલન ગોસ્વામીજીની વાત કરીએ તો 200 વિકેટ લેનારા તેઓ પ્રથમ ખેલાડી છે. 2006માં ભારતે જ્યારે ભારતીય મહિલા ટીમે જ્યારે T20 ક્રિકેટ રમવાનું શરૂ કર્યું એ વખતે કપ્તાન કોણ હતા? મિતાલી રાજ. આ સિવાય ભારત 3 વિશ્વકપ ભારતે રમેલા વિશ્વકપમાં 3 વિશ્વકપ એવા છે જેનો દર્પણ કપ્તાનશીપ જે છે મિતાલી રાજે કરેલી છે વર્ષ 2012, 14 અને 16ની અંદર. આ સિવાય એમને અર્જુન એવોર્ડ વર્ષ 2003ની અંદર અને પદ્મશ્રી પુરસ્કાર 2015માં. વન ડે ની અંદર સતત 7 અડધી સદી ફટકારવાનો રેકોર્ડ એમના નામે છે. સુદર્શન અગ્રવાલ, આપણે આગળ મેં તમને કીધું હતું જવાબ તમારે આપવાનો છે અને જવાબ આવશે ઉત્તરાખંડ. સુદર્શન અગ્રવાલ જેમનું હાલમાં નિધન થયું છે, કયા રાજ્યના રાજ્યપાલ હતા? ઉત્તરાખંડ રાજ્યના. કયા રાજ્યના હતા ફ્રેન્ડ્સ? ઉત્તરાખંડ. ઓપ્શન ખાસ જોઈ લીધો ફ્રેન્ડ્સ. આ સિવાય સિક્કિમના રાજ્યપાલ વર્ષ 2007માં હતા ફ્રેન્ડ્સ. મેન વર્સિસ વાઇલ્ડ શો ની વાત કરીએ તો મેન વર્સિસ વાઇલ્ડ શો જે ડિસ્કવરી ચેનલ પર આવે છે એના એન્કર છે બેયર ગ્રિલ્સ અને એની સાથે મોદી સાહેબ જે વાત કરીએ તો એમણે ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કની અંદર શૂટિંગ કર્યું અને બહુ જ ચર્ચામાં રહ્યો મેન વર્સિસ વાઇલ્ડ શો. પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની વાત કરીએ તો એમને ઉત્કૃષ્ટ સાંસદ પુરસ્કાર વર્ષ 2004માં આપવામાં આવ્યો હતો. આ સિવાય વડાપ્રધાન મનમોહનસિંહ જેઓ આસામથી રાજ્યસભાના સાંસદ હતા હવે તેઓ રાજસ્થાનથી બિનહરીફ તરીકે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. તો ફાઇનલી યાદ રાખજો મનમોહનસિંહજી અત્યારે હાલ રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા જે 3 વખત બિહારના મુખ્યમંત્રી રહ્યા એમનું દેહાંત થયું છે ફ્રેન્ડ્સ, એટલે કે 19 ઓગસ્ટ 2019ના રોજ તેમનું અવસાન થયું છે. રાકેશ અસ્થાનાજીની વાત કરીએ મિત્રો તેમની હાલમાં જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર જનરલ તરીકે તેમને પદભાર મળ્યો છે, વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ભારત સરકાર કયા દેશ જોડેથી એન્ટી ટેન્ક મિસાઇલ સ્ટ્રમ્પ અટાકા ખરીદી રહ્યું છે? તો આપણે સ્ટ્રમ્પ અટાકા રશિયા જોડેથી ખરીદી રહ્યા છે. કોના જોડેથી ખરીદી રહ્યા છે? રશિયા જોડેથી. હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ભારત અને ગિની વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે એમના યોગદાન માટે ગિની દેશ દ્વારા નેશનલ ઓર્ડર મેરિટ, યાદ રાખજો નેશનલ ઓર્ડર મેરિટથી નવાજવામાં આવ્યા છે. રાજ્યની અંદર મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ઉપક્રમે આખા રાજ્યની અંદર મહિલા સશક્તિકરણ પખવાડિયાનું આયોજન કઈ તારીખથી કઈ તારીખ સુધી કરવામાં આવ્યું હતું? તો 1 થી 14 ઓગસ્ટ સુધી. ક્યાં સુધી કરવામાં આવ્યું હતું? 1 થી 14 ઓગસ્ટ. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ક્યારે ઉજવાય છે? તો આની ઉજવણી 7 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવાય છે? અસલ લોકોનો દિવસ ક્યારે ઉજવાય છે? 9 ઓગસ્ટના રોજ 2019માં એની થીમ રાખવામાં આવી ફ્રેન્ડ્સ, અસલ ભાષાઓ ઇન્ડિજિનિયસ લેંગ્વેજીસ. અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2019ના વર્ષને અસલ ભાષાઓનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. નાગાસાકી દિવસ ક્યારે ઉજવાય છે? તો નાગાસાકી દિવસ 9 ઓગસ્ટના રોજ, હિરોશિમા દિવસ 6 ઓગસ્ટના રોજ. નાગાસાકી પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો ફ્રેન્ડ્સ એનું ફેટમેન. અને હિરોશિમા પર વાત કરીએ તો લિટલ બોય, કયો હતો ફ્રેન્ડ્સ? લિટલ બોય. વિશ્વ સિંહ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 10 ઓગસ્ટના રોજ. ક્યારે કરવામાં આવે છે? 10 ઓગસ્ટના રોજ. વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવાય છે? 19 ઓગસ્ટના રોજ. ક્યારે ઉજવાય છે? 19 ઓગસ્ટના રોજ. વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે ઉજવાય છે? તો આની ઉજવણી કરવામાં આવે છે 19 ઓગસ્ટ. ક્યારે કરવામાં આવે છે? 19 ઓગસ્ટના રોજ. રાજીવ ગાંધીનો જન્મદિવસ જેને આપણે સદ્ભાવના દિવસ તરીકે ઓળખીએ છીએ એ કઈ તારીખે આવે છે? તો 20 ઓગસ્ટના રોજ. 20 ઓગસ્ટ 1944માં તેમનો જન્મ થયેલો છે. વર્ષ 2019માં એમની 75મી જન્મ જયંતિ છે. સ્વ રાજીવ ગાંધીજીની 75મી જન્મ જયંતિ છે.
હાલમાં જ ક્યુએસ રેન્કિંગ આવ્યું છે વિદ્યાર્થીઓ માટે, સૌથી સારા શહેરોની યાદીમાં કયા શહેર જે છે ટોપ પર રહ્યું છે, તો ખાસ યાદ રાખજો લંડન જે છે ટોપ પર રહ્યું છે, લંડન, બીજું ટોક્યો, ત્રીજું મેલબર્ન. અહીંયા વાત કરીશું બેંગલુરુ, ભારતની અંદર બેંગલુરુ શહેર જે છે વિદ્યાર્થીઓ માટે સૌથી સારું છે, તેનું વૈશ્વિક રેન્કિંગ 81 છે. ત્યાર પછી મુંબઈ 85માં નંબરે, દિલ્હી 113માં નંબરે, ચેન્નઈ 115માં નંબરે. અમેરિકામાં સ્થિત વિશ્વ સંસાધન સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલની અંદર જળ સંકટ જે છે સૌથી વધુ અસરગ્રસ્ત વિશ્વના 17 દેશોની અંદર, એટલે જળ સંકટથી અસરગ્રસ્ત વિશ્વના 17 દેશોની અંદર ભારત કયા નંબરે છે, ભારત 13માં નંબરે છે. કયા નંબરે છે, 13માં નંબરે. આ સિવાય સલ્ફર ડાયોક્સાઇડનો સૌથી વધુ ઉત્સર્જક દેશ કયો છે, તો આ ઉત્સર્જક દેશ છે ભારત. કયો છે મિત્રો, ભારત. ડીઆરડીઓ દ્વારા ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલની ક્ષમતા 25-30 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. આ સિવાય મોટર વ્હીકલ સંશોધન 2019 બિલ ઓલરેડી આપણે અલગ ડિસ્કસ કરેલું છે, પરંતુ આ માહિતી ખાસ યાદ રાખી લેજો કે હિટ એન્ડ રન કેસ માટે જે પૈસા 25,000 હતા એને વધારીને કરવામાં આવે છે 2 લાખ રૂપિયા. કેટલા કરવામાં આવે છે, 2 લાખ રૂપિયા. જો ઘાયલ થઈ ગયા છો તમે કોઈ કારણસર, તો એના માટે જે છે 12,500ની જગ્યાએ 50,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ડિયન એરફોર્સ દ્વારા એક મોબાઈલ ગેમ લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ રાખવામાં આવ્યું છે ઇન્ડિયન એરફોર્સ અ કટ અબો, ઇન્ડિયન એરફોર્સ અ કટ અબો. ડિજિટલ ફિંગરપ્રિન્ટ એન્ડ આઈરિસ સ્કેનિંગ સિસ્ટમ ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે, તો રાજ્યનું નામ છે મહારાષ્ટ્ર રાજ્ય, જ્યાં ભગતસિંહ કોશિયારી હાલમાં તેમની નિમણૂક કરવામાં આવી છે રાજ્યપાલ તરીકે. કયા રાજ્યની વિધાનસભા દ્વારા મોબ લિંચિંગ ઓનર કિલિંગના વિરુદ્ધ કાયદો પસાર કરવામાં આવ્યો છે, તો એ છે રાજસ્થાન રાજ્ય. કયું છે, રાજસ્થાન રાજ્ય. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈ જે છે NEFTને 24 કલાક કરવા માટે નિર્ણય લઈ લીધો છે, અને આ નિર્ણય જે છે કઈ તારીખે લાગુ થશે, એટલે કે ડિસેમ્બર 2019 થી NEFT 24 કલાક કરી શકાશે. NEFTનું પૂર્ણ નામ એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, RTGSનું પૂર્ણ નામ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, અને IMPSનું પૂર્ણ નામ એટલે કે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. એલિસ પેરી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંદર 1,000 રન બનાવવાની સાથે સાથે 100 વિકેટ ઝડપનારી, એટલે બેટિંગ અને બોલિંગ બંને, એટલે કે અહીંયા ઓલરાઉન્ડર છે, અને આવું કરનારી તે પ્રથમ ક્રિકેટર બની ગઈ છે. તેઓ કયા દેશના ખેલાડી છે, તો ઓસ્ટ્રેલિયા. કયા દેશના ખેલાડી છે, ઓસ્ટ્રેલિયા. સાત્વિક અને ચિરાગ જે બેડમિન્ટનના ખેલાડી છે, આમની જોડીએ જે વાત કરીએ તો થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી લીધી છે, અને આ થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતનારા તેઓ પ્રથમ ભારતીય પણ બન્યા છે. આ સિવાય માનસ લાબુસને જે ઓસ્ટ્રેલિયા દેશના ખેલાડી છે, ICC દ્વારા હાલમાં જ નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ ઇન્જર્ડ થાય છે તો અહીંયા ખાસ કરીને એ માહિતી આપણે યાદ રાખવાની છે કે ICC દ્વારા નવા નિયમ અંતર્ગત અધ વચ્ચે બેટ્સમેન હોય તો બેટ્સમેન અને બોલર હોય તો બોલરનો સમાવેશ કરવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ઉમેરવામાં આવી છે, અને એના અંતર્ગત માનસ લાબુસને પ્રથમ એવા ખેલાડી બની ગયા છે કે જેમનો મેચની અધ વચ્ચે સમાવેશ કરવામાં આવ્યો. સૌથી પહેલો પ્રશ્ન કે ભારત સરકારે કયા રાજ્યની અંદર બીજું રોકેટ પરીક્ષણ કેન્દ્ર અને ઉપગ્રહ લોન્ચિંગ બેઝ સ્થાપવાનો નિર્ણય કર્યો છે? ફ્રેન્ડ્સ, નીચેનામાંથી કઈ જગ્યાએ બીજું રોકેટ પરીક્ષણ કેન્દ્ર સ્થાપવાનો નિર્ણય કર્યો છે? તો આંધ્રપ્રદેશ રાજ્યની અંદર બીજું રોકેટ પરીક્ષણ કેન્દ્ર અને ઉપગ્રહ લોન્ચિંગ બેઝ સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પ્રશ્નો વધારે, જો આ બીજું છે તો પહેલું કયું છે? પ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશનની વાત કરીએ તો એ તિરુવનંતપુરમ કેરળ ખાતે આવેલું છે, જેને થુમ્બા પણ કહેવામાં આવે છે, તો થુમ્બી પણ કહીએ છીએ. તો આ થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સેન્ટર, જે 1963માં શરૂ કરવામાં આવ્યું હતું, આગળ જઈને એનું નામ બદલીને વિક્રમ સારાભાઈના નામ પર યાદમાં રાખવામાં આવ્યું, સન્માનમાં રાખવામાં આવ્યું, અને પછી VSSSC આનું નામકરણ કર્યું, એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર એનું નામ રાખવામાં આવ્યું. ત્યાર પછી વાત કરીશું અભ્યાસ નામના એક ડ્રોનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું, એટલે કે હાઈ સ્પીડ
એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ હીટ એક પ્રકારનો અભ્યાસ એ ડ્રોન એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું કઈ જગ્યાએથી? ચાંદીપુર ઓડિશા ખાતેથી ફ્રેન્ડ્સ. અને આ એક માનવ રહિત એરિયલ વાહન છે જે કઈ સિસ્ટમ પર આધારિત છે? તો MEMS એટલે કે માઇક્રો ઇલેક્ટ્રોકેમિકલ સિસ્ટમ, માઇક્રો ઇલેક્ટ્રોકેમિકલ મિકેનિકલ, કેમિકલ મિકેનિકલ સિસ્ટમ પર આધારિત છે. ત્યાર પછી વાત કરીએ ઇસરો રીસેટ 2B ઉપગ્રહનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું એટલે ઇસરો ચર્ચામાં આવ્યું. તો PSLV C-46 એની મદદથી શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશ શ્રીહરિકોટા ખાતેથી રડાર એમેજિંગ એટલે કે રીસેટ 2B નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. હવે આ રીસેટ 2B નું પૂર્ણ નામ પૂછાય તો પરીક્ષામાં આપણે યાદ રાખવાનું રડાર ઇમેજિંગ સેટેલાઇટ. શું છે ફ્રેન્ડ્સ? રડાર ઇમેજિંગ સેટેલાઇટ 2B. અને એની સાથે સાથે એક SAR ઇમેજર પણ મોકલવામાં આવ્યું છે. આ SAR એનું પૂર્ણ નામ પણ યાદ રાખી લઈશું, SAR, સિન્થેટિક અપર્ચર રડાર. શું છે ફ્રેન્ડ્સ? સિન્થેટિક અપર્ચર રડાર. બીજી મહત્વની જે માહિતી આપણે RSAT 2B ના સંદર્ભમાં યાદ રાખવાનું છે તો RSAT 2B ની વાત કરીશું ફ્રેન્ડ્સ. તો એ છે ઉપગ્રહનું આયુષ્ય કેટલું છે? 5 વર્ષ. અને કયા કયા ક્ષેત્રમાં મદદરૂપ થવાનું છે? કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેનો ઉપયોગ થવાનો છે. હવે આના સંદર્ભમાં પરીક્ષામાં જે પ્રશ્ન બની શકે છે એ મેં પ્રશ્ન તમને બનાવ્યો છે કે શ્રીહરિકોટાથી RSAT 2B નું ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ ખાલી જગ્યા રોકેટ દ્વારા કરવામાં આવ્યું. તો આનું પ્રક્ષેપણ PSLV C-46 દ્વારા કરવામાં આવ્યું છે. આગળ વાત કરીશું ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણી DRDO સંસ્થા, એને સ્વદેશી ગાઈડેડ બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું છે. DRDO દ્વારા વિકસાવવામાં આવેલા 500 કિલો વજનના ગાઈડેડ બોમ્બ જે છે એને 30 કિલોમીટર દૂર રહેલા પોતાના લક્ષ્યને સટીક રીતે નિશાન સાધ્યું. અને આ બોમ્બ જે છે એ કઈ જગ્યાએ? સુખોઈ 30 MKI એરક્રાફ્ટની મદદથી અને ગાઈડેડ બોમ્બને જે છે લક્ષ્ય પર સાધવામાં આવ્યો હતો ફ્રેન્ડ્સ. એ પણ આપણે મહત્વની વાત છે. અને બ્રહ્મોસ મિસાઇલ જે છે એને કહીએ છીએ આપણે સુપરસોનિક ક્રુઝ મિસાઇલ. કયા પ્રકારની મિસાઇલ છે? બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ. આ સિવાય ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા પોતાના સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓને વ્યવસાયિક ઉપયોગ કરવા માટે એક કંપનીની સ્થાપના કરવામાં આવી છે જેનું નામ છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. અને જે બેંગલુરુ ખાતે સ્થાપવામાં આવી છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતર્ગત આ બીજી કંપની બની છે. તો પ્રશ્ન ઉભો થાય પહેલી કંપની કઈ હતી? તો એન્થ્રિક્સ કોર્પોરેશન લિમિટેડ. આ સિવાય આકાશ 1S નું ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા. જમીનથી હવામાં માર કરવાવાળી સ્વદેશી ટેકનિકથી વિકસિત આકાશ 1S મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ફ્રેન્ડ. આ મિસાઇલનું નિર્માણ DRDO દ્વારા કરવામાં આવેલું છે અને પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર રેન્જથી કરવામાં આવેલું છે. મિડાઇલ, આ જે મિસાઇલ હતી આકાશ 1S એ મીડિયમ રેન્જ મિસાઇલ છે જેની મારક ક્ષમતા 25 કિલોમીટર સુધીની છે. પણ હવે આ થઈ ગયા આપણા DRDO અને ઇસરોના કરંટ અફેર્સ. હવે આપણે જે આગળ વધી રહ્યા છે એ સ્પોર્ટ એટલે કે રમત ગમત કરંટ અફેર્સ પર વધીએ. સૌથી પહેલા આપણે નામ યાદ રાખી લઈશું અપૂર્વી ચંદેલાજી, જેઓ જયપુરથી બિલોંગ કરે છે. અને અત્યારે હાલ 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની જે કેટેગરી છે એની અંદર વર્લ્ડ નંબર 1 છે. કોણ છે ફ્રેન્ડ્સ? તેઓ વર્લ્ડ નંબર 1 છે. આ સાથે સાથ્યાન જ્ઞાનશેખરન, તેઓ કઈ રમતના ખેલાડી છે? તો તેઓ ટેબલ ટેનિસની રમતના ખેલાડી છે અને એમણે એક ઇતિહાસ રચ્યો છે. ટોપ 25 રેન્કની અંદર રેન્કિંગ મેળવનાર તેઓ એકમાત્ર એટલે કે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા જે રેન્કિંગ બહાર જાહેર કરવામાં આવે છે એની અંદર ટોપ 25 ની અંદર સ્થાન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય બન્યા છે અને રેન્કિંગ એમણે 24 નંબર રેન્કિંગ હાંસલ કર્યું છે. આ સિવાય 8મી એશિયન યુથ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ નું આયોજન નીચેનામાંથી કઈ જગ્યાએ થવાનું છે? તો 8મી એશિયન યુથ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ નું આયોજન ભારત દેશમાં થવાનું છે. બજરંગ પુનિયાજી ની વાત કરીએ તો અલ અલીયુ રેસલિંગ ટુર્નામેન્ટમાં તેમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને આ ટુર્નામેન્ટની અંદર ગોલ્ડ મેડલ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય છે. એમની કેટેગરી ખાસ યાદ રાખીશું 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીની અંદર.
વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપણી આવનારી પરીક્ષા માટે છે. એક તો ભારતીય પુરુષ વોલીબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો સર્બિયાના ડ્રેગન મિહેલોવિક. કોણ છે? મિહાઈ લોવિક ની જે છે, ડ્રેગન ખાસ યાદ રાખજો, મિહેલોવિક એમની નિમણૂક ભારતીય પુરુષ વોલીબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આમના પહેલા હતા બીરસિંહ, હવે એ નથી, હવે કોણ થઈ ગયા છે? સર્બિયા દેશના ડ્રેગન મિહેલોવિક ની નિયુક્તિ કરવામાં આવી છે. વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એના અધ્યક્ષ છે એસ વાસુદેવનજી. એની સ્થાપના 1951 કરવામાં આવેલી છે. મુખ્ય મથક આવેલું છે બેંગ્લોર ખાતે. આ સિવાય એક બીજી નિયુક્તિ છે, ભારતીય ફૂટબોલ ટીમના એટલે પુરુષ ફૂટબોલ ટીમના નવા કોચ પદે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભારતીય ફૂટબોલ ટીમના કોચ પદે ઇગોર સ્ટાઇમચ એમની નિમણૂક કરવામાં આવી છે ભારતીય ફૂટબોલ ટીમના કોચ પદે. અને કયા દેશના ખેલાડી રહી ચુક્યા છે? તેઓ ક્રોએશિયાના ખેલાડી રહી ચુક્યા છે. સૌરવ ઘોષાલ અને જોશના ચિનપ્પા નીચેનામાંથી કઈ રમતના ખેલાડી છે? તો સૌરવ ઘોષાલજી અને જોશના ચિનપ્પાજી એ સ્કોસની રમતના ખેલાડી છે. કેમ ચર્ચામાં છે? હાલમાં જ કુઆલમપુર ખાતે યોજાયેલી એશિયન સ્કોસ ચેમ્પિયનશીપમાં મહિલા અને પુરુષમાં બંને ખેલાડીઓએ સ્કોસની અંદર ચેમ્પિયનશીપ જીતી લીધી અને સૌરવ ઘોષાલજી આ ખિતાબ જીતનારા એટલે કે એશિયન સ્કોસ ચેમ્પિયનશીપ જીતનારા પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી છે. જોશના ચિનપ્પાજી આ પહેલા પણ જીતી ચુક્યા છે અને ફરીથી જીત્યા છે, એ પણ એક ઇતિહાસ છે. વન ડે વિશ્વકપની વાત કરીએ તો એના વિશે ચર્ચામાં સૌથી પહેલો મુદ્દો આવે છે કે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને સ્પોન્સર કોણ કરી રહ્યું છે? તો આપણા દેશની અમૂલ કંપની કરી રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ની 12મી સીઝનની વાત કરીએ તો વિજેતા કોણ બન્યું? મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું અને મુંબઈ ઇન્ડિયન્સ રેકોર્ડ 4થી વખત આઈપીએલ નો ખિતાબ જીત્યો છે અને એકમાત્ર ટીમ જેને 4 વખત ખિતાબ જીત્યો હોય. આ સિવાય 200 T20 મેચ રમનારી દુનિયાની પ્રથમ ટીમ છે. 100 આઈપીએલ મેચ જીતનારી પણ પ્રથમ ટીમ છે. સામે કઈ ટીમ હતી? ચેન્નઈ સુપર કિંગ્સ હતી ફ્રેન્ડ્સ. આ સિવાય 4 ટાઇટલ ની અંદર 2013, 2015, 2017, 2019 એક એક વર્ષ છોડીને એમણે ખિતાબ જીત્યો છે, તો એ પણ મહત્વની વાત છે. સૌથી પહેલો ખિતાબ 2008 રાજસ્થાન રોયલે જીત્યો હતો ફ્રેન્ડ્સ. ઓરેન્જ કપના વિજેતા કોણ રહ્યા હતા? ડેવિડ વોર્નરજી રહ્યા હતા. પર્પલ કેપના વિજેતા ઇમરાન તાહિરજી રહ્યા હતા. વિશ્વની અંદર પ્રથમ વખત મહિલા ક્રિકેટ મેગેઝિનનું અનાવરણ કરવામાં આવ્યું છે, લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મહિલા ક્રિકેટ માટેના પ્રથમ મેગેઝિનનું નામ શું છે? તો ક્રિક ઝોન. શું નામ છે ફ્રેન્ડ્સ? ક્રિક ઝોન. શું નામ છે? ક્રિક ઝોન. આગળ વાત કરીશું આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ. ના મેચ રેફરીની આંતરરાષ્ટ્રીય પેનલમાં સ્થાન મેળવનાર પ્રથમ મહિલાનું નામ શું છે? પ્રથમ ભારતીય મહિલા પણ કહો, પ્રથમ મહિલા પણ તમે કહી શકો છો. તો એમનું નામ છે જીએસ લક્ષ્મીજી. શું નામ છે? જીએસ લક્ષ્મીજી છે ફ્રેન્ડ્સ. તો પુરુષોની મેચમાં રેફરીની ભૂમિકા ભજવનાર પ્રથમ મહિલા છે. આ સિવાય થોડાક દિવસ પહેલા જ આપણે ચર્ચા કરી હતી ક્લેર પોલોસાક, એ પુરુષ મેચમાં અમ્પાયરિંગ કરનારા પ્રથમ મહિલા છે. કોણ છે ફ્રેન્ડ્સ? પ્રથમ મહિલા છે. વન ડે ઇન્ટરનેશનલ ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ ક્રિકેટ લેનાર મહિલા સ્પિનરનું નામ શું છે ફ્રેન્ડ્સ? તો એમનું નામ છે સના મીર. શું છે ફ્રેન્ડ્સ? સના મીર. અહીંયા રાખજો, સ્પિનર ની વાત કરી રહ્યો છું. જુલન ગોસ્વામીજી એ ફાસ્ટ બોલર છે જેમણે 200 વિકેટ લીધી હતી ફ્રેન્ડ્સ, એ પણ એક ઇતિહાસ છે. આ સિવાય વાત કરીએ બ્રિસ્ટી બાગજી કઈ રમતના ખેલાડી છે? બ્રિસ્ટી બાગજી ફૂટબોલ ની રમતના ખેલાડી છે જેમનું ચયન હાલમાં જ પ્રથમ ભારતીય મહિલા એવા ફૂટબોલ ખેલાડી બની ગયા છે કે જેમની પસંદગી સ્પેનિશ ફૂટબોલ લીગમાં કરવામાં આવી છે. આઈસીસી ની વાત કરીએ તો વર્લ્ડ કપ માટે એમણે સત્તાવાર ગીતની જાહેરાત કરી છે. આ ગીતનું નામ રાખવામાં આવ્યું છે સ્ટેન્ડ બાય. આ ગીતને તૈયાર કર્યું છે સિંગર લોરિન અને બ્રિટનના બહુ ચર્ચિત બેન્ડ જેનું નામ છે રૂડિમેન્ટલ બેન્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. આ સિવાય વિજેતાને આ વખતે સૌથી મોટી ઇનામી રકમ પ્રાપ્ત થવાની છે. વિજેતા દેશને લગભગ 28 કરોડ એટલે કે $4 મિલિયન $4 મિલિયન પ્રાપ્ત થવાના છે. એએફસી એશિયન કપ ફૂટબોલ કપ 2023 ની યજમાની નીચેનામાંથી કયો દેશ કરવાનો છે? તો એ દેશનું નામ છે ચીન. કોણ છે ફ્રેન્ડ્સ? ચીન. ઇટાલિયન ઓપન 2019 ના વિજેતા ખેલાડીનું નામ શું છે? તો ઇટાલિયન ઓપન 2019 ના વિજેતા ખેલાડીનું નામ છે રાફેલ નાડાલ. કોણ છે? અને રેકોર્ડ 9મી વાર તેમણે ઇટાલિયન ઓપન ટાઇટલ જીત્યું છે. 2022 નો ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ નીચેનામાંથી કઈ જગ્યાએ યોજાવાનો છે? તો આનું આયોજન થવાનું છે કતાર ખાતે. 2018 માં એનું આયોજન થયું હતું રશિયા ખાતે
અને 2026 ની અંદર અમેરિકા, કેનેડા અને મેક્સિકો ત્રણેય જગ્યાએ થવાનું છે. આ સાથે 2026 માં જ્યારે વર્લ્ડ કપ યોજાશે ત્યારે ટોટલ 48 ટીમો વચ્ચે યોજાશે અને 2022 માં આ 32 ટીમો વચ્ચે યોજાવાનું છે. તો આ ડિફરન્સ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે અપૂર્વી ચંદેલાજી, જેમણે પોતે ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન તો નિશ્ચિત કરી લીધું છે, મ્યુનિચ જર્મની ખાતે એમણે 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તો જીતી લીધો છે અને સાથે સાથે વર્લ્ડ નંબર 1 પણ છે. બીજી વાત કરીએ ફ્રેન્ડ સૌરવ ચૌધરીજી, તો એ 10 મીટર એર પિસ્તોલ રમતના ખેલાડી છે જેમણે પણ ગોલ્ડ મેડલ હાંસલ કરી લીધું છે મ્યુનિચ જર્મની ખાતે. આ સિવાય ફ્રેન્ડ્સ, બંનેની જે કમ્બાઈન રમત છે એ ખાસ ધ્યાન રાખજો, મનુ ભાકર અને સૌરભ ચૌધરીજીએ એની જોડીએ મિક્સ્ડ ઇવેન્ટની અંદર કયો ગોલ્ડ મેડલ જીત્યો 10 મીટર એર પિસ્તોલનો? અંજુમ મુદગિલ અને દિવ્યાંશ પવારની જોડી કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો આ જીત્યો છે 10 મીટર એર રાઇફલ સ્પર્ધાની અંદર. હવે આ રમત ગમત પણ સંપૂર્ણ થયા. હવે આપણે ચર્ચા કરીએ સૈન્ય કવાયત પર. તો ઇન્ડો ફ્રેન્ચ સંયુક્ત નૌસેના અભ્યાસ એટલે ભારત અને ફ્રાન્સ વચ્ચેનું સંયુક્ત સૈન્ય અભ્યાસ જેનું નામ છે ફ્રેન્ડ્સ વરુણ, આ 19.1 કઈ જગ્યાએ શરૂ થઈ હતી? તો આનું આયોજન કરવામાં આવ્યું ગોવા ખાતે. કઈ જગ્યાએ? ગોવા ખાતે. સિમ્બેક સૈન્ય કવાયત ભારત અને કયા દેશ વચ્ચે થાય છે? તો સિમ્બેક સૈન્ય કવાયત ભારત અને સિંગાપુર વચ્ચે થાય છે, જેનું પૂર્ણ નામ છે સિંગાપુર ઇન્ડિયા મેરીટાઈમ બાયલેટરલ એક્સરસાઇઝ. આઈએમ કોર ભારત અને કયા દેશ વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત છે? તો આઈએમ કોર જે છે એ ભારત અને મ્યાનમાર વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત છે. પેસિફિક વેનગાર્ડ એક્સરસાઇઝ એ ખાસ યાદ રાખજો, પશ્ચિમી પ્રશાંત મહાસાગરની અંદર ગુઆમ દ્વીપ ખાતે અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા આ 4 દેશોએ ભેગા થઈને સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન કર્યું. હવે વાત કરીએ ફ્રેન્ડ્સ, બહુ સરસ મજાના જે છે અપોઇન્ટમેન્ટ નિયુક્તિની આપણે વાત કરીશું, જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તો લોકપાલની ઓફિસમાં સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે નીચેનામાંથી કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો સ્પેશિયલ ડ્યુટી ઓફિસર તરીકે દિલીપ કુમારજીની નિયુક્તિ કરવામાં આવી છે અને તેઓ પ્રથમ બ્યુરોક્રેટ એટલે કે અમલદાર છે જેમની નિમણૂક લોકપાલ ઓફિસમાં કરવામાં આવી છે. આપણા દેશના પ્રથમ લોકપાલનું નામ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષજી છે. આ સિવાય જસ્ટિસ અભિલાષા કુમારીજી, જેઓ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના ચેરમેન, એની નિમણૂક પણ લોકપાલના સભ્ય તરીકે કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ કે રાકેશ કુમારસિંહ બદોરિયાજીની નિયુક્તિ વાયુસેનાના ઉપપ્રમુખના રૂપમાં કરવામાં આવી છે. અત્યારે હાલ વાયુસેનાના પ્રમુખ કોણ છે? એર ચીફ માર્શલ બીએસ ધનોવાજી છે. જયશ્રી વ્યાસ, વેરી ઇમ્પોર્ટન્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ના પ્રથમ સ્વતંત્ર મહિલા નિયામક તરીકે જયશ્રી વ્યાસજીની નિમણૂક કરવામાં આવી છે અને પ્રથમ મહિલા છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. મેલબોર્ન ક્રિકેટ કપ MCC ના પ્રથમ નોન બ્રિટિશ પ્રમુખ નીચેનામાંથી કોણ બન્યા છે? તો એ બન્યા છે કુમાર સંગાકારાજી. કોણ બન્યા છે? કુમાર સંગાકારા. જગજીત પવાડિયા, વેરી ઇમ્પોર્ટન્ટ, સંયુક્ત રાષ્ટ્રના ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ દ્વારા 5 વર્ષની મુદત માટે તેમની નિમણૂક ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડ IMCB ના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈ આવે છે, ફરીથી તેમની નિમણૂક કરવામાં આવી છે. તો ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈ આવ્યા છે. એમનું નામ શું છે? જગજીત પવાડિયાજી. ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નીચેનામાંથી કોની નિયુક્તિ કરવામાં આવી છે? જસ્ટિસ AK સિકરી સાહેબ. કોની કરવામાં આવી છે? જસ્ટિસ AK સિકરી સાહેબ. હવે હાલમાં લોકસભાનું ઇલેક્શન સંપન્ન થયું, બીજેપીને 303 સીટો હાંસલ થઈ, NDAને 353 આપણે ગણી શકીએ 52. ટોટલ NDAના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીજીનું ચયન કરવામાં આવ્યું. ત્યાર પછી નરેન્દ્ર મોદીજીએ છે અને સાથે કેટલાક પ્રસ્તાવ રાષ્ટ્રપતિને આપવામાં આવ્યો પાર્ટી એટલે કે સરકાર રચવા માટે. ત્યાર પછી રાષ્ટ્રપતિએ અનુચ્છેદ 75નો ઉપયોગ કરીને વડાપ્રધાનની નિમણૂક કરી છે ફ્રેન્ડ્સ, અને જેના અંતર્ગત 23 મેના રોજ સાંજે 7 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ શપથ લીધા અને આપણી સામે નરેન્દ્ર મોદી સરકાર 2 અસ્તિત્વમાં આવી છે. હવે વાત કરીએ કેટલાક પુરસ્કાર અને સન્માન. ગોલ્ડ મેન પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? તો આ પર્યાવરણ ક્ષેત્રે આપવામાં આવે છે અને આ પુરસ્કારને ગ્રીન નોબલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મેગેઝિન ટાઈમ મેગેઝિન જે છે એને વડાપ્રધાન મોદીજીને પોતાના કવર પેજ પર કેટલામી વાર જગ્યા આપી છે?
તો એમણે ત્રીજી વખત જગ્યા આપી છે, સૌ પહેલા 2012 ની અંદર, પછી 2015 માં અને પછી 2019 ની અંદર. અને અત્યારે હાલ જે ટાઇટલ આવ્યું એની અંદર ડિવાઇડર્સ ઇન ચીફ તરીકે એમને ઓળખાવ્યા, એટલા માટે આ ચર્ચામાં આવેલ કે ભારતના મુખ્ય ભાગલા પાડનાર ગણાવ્યા. અને ટાઈમ મેગેઝિન જે છે વિરોધાભાસી રહે છે, ક્યારેક સારું બોલે છે ક્યારેક ખોટું બોલતું રહે છે. હવે આના સંદર્ભમાં એક પ્રશ્ન બની શકે છે કે આંતરરાષ્ટ્રીય ટાઈમ મેગેઝિનના કવર પેજ પર દર્શાવવામાં આવેલ પ્રથમ ભારતીય કોણ હતા? તો પ્રથમ ભારતીય હતા મહાત્મા ગાંધીજી. કોણ હતા ફ્રેન્ડ્સ? મહાત્મા ગાંધીજી હતા. આ સિવાય ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની યુનિટ MiG-21 બાયઝન સ્કવોડ્રનને હવે ફ્લાયકન સ્લેયર્સ અને એમરામ ડોજર્સ શીર્ષકો સાથે નવી પટ્ટીથી નવાજવામાં આવ્યા છે. આ બંને પટ્ટી ખાસ આપણે યાદ રાખવાની છે. 72માં કાન ફિલ્મ ફેસ્ટિવલ, કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની વાત કરીએ તો ભારતીય શોર્ટ ફિલ્મને નેસ્પ્રેસો ટેલેન્ટ્સ એવોર્ડ પુરસ્કાર જીત્યો છે. અને આ શોર્ટ ફિલ્મનું નામ છે સીડ મધર. શું નામ છે ફ્રેન્ડ? સીડ મધર. આ માત્ર 3 મિનિટની અચ્યુતાનંદ દ્વિવેદીની શોર્ટ ફિલ્મ છે જેને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સંયુક્ત રાષ્ટ્રનું પ્રતિષ્ઠિત સસ્કાવા પુરસ્કાર 2019 કોને આપવામાં આવ્યો છે? આ પુરસ્કાર વડાપ્રધાન મોદીના અધિક મુખ્ય સચિવ સાહેબ શ્રી ડોક્ટર પ્રમોદ કુમાર મિશ્રાજીને સસ્કાવા પુરસ્કાર 2019 થી સન્માનિત કરવામાં આવ્યો છે. આ સિવાય મેન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર 2019 કોણે જીત્યો છે? તો મેન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કાર જોખા અલહારથીજીએ જીત્યો છે ફ્રેન્ડ્સ. જોખા અલહારથીની વાત કરીએ તો મેન બુકર ઇન્ટરનેશનલ પુરસ્કારના વિજેતા, એમનું પુસ્તક કયું છે? સેલેસ્ટિયલ બોડી માટે એમને આપવામાં આવે છે. અને કયા દેશના લેખક છે? ઓમાન દેશના લેખક છે. ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન, આ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે? તો આ પુરસ્કાર આપવામાં આવે છે જાપાન દેશ દ્વારા. કયા દેશ દ્વારા આપવામાં આવે છે? જાપાન દેશ દ્વારા. કેમ ચર્ચામાં આવ્યો? કારણ કે હાલમાં ભૂતપૂર્વ વિદેશ સચિવ શ્યામ સરણજીને જાપાનનું બીજું ઉચ્ચતમ રાષ્ટ્રીય પુરસ્કાર ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન ગોલ્ડન એન્ડ સિલ્વર સ્ટાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. યુએસ પીસ કીપિંગમાં યોગદાન બદલ, એટલે કે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ કાર્યક્રમોની અંદર પોતાના યોગદાન આપવા બદલ ભારતીય પોલીસ અધિકારી જેમને મૃત્યુ પર્યંત દાગ હમાર્સ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે, એમનું નામ શું છે? તો જીતેન્દ્ર કુમારજી. શું નામ છે ફ્રેન્ડ્સ? જીતેન્દ્ર કુમારજી. આ સિવાય નાલિની મલાનીજી જેઓ પ્રથમ ભારતીય બન્યા છે, કયો પુરસ્કાર જીતનારા? તો જોન મીરો પુરસ્કાર જીતનારા તેઓ પ્રથમ ભારતીય બન્યા છે. કોને જિનેવા ખાતે UNSDG હેલ્થ કેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે? તેમનું નામ છે ફ્રેન્ડ્સ આચાર્ય બાલકૃષ્ણજી. 9 ડોટ્સ પ્રાઇઝ એવોર્ડ 2019ના વિજેતા લેખકનું નામ શું છે? તેમનું નામ છે એની જૈદી. શું નામ છે ફ્રેન્ડ્સ? એની જૈદી. હવે આગળ ચર્ચા કરીશું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ વિશે. તો સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ થી શરૂઆત કરીએ. જાપાનની અંદર એક યુગનું સમાપન થયું અને નવા યુગની શરૂઆત થઈ છે. કયા યુગનું સમાપન થયું? હેઇસી યુગનું સમાપન થયું છે અને રેવા યુગની શરૂઆત થઈ છે. જાપાનનું પાટનગર કયું છે? તો ટોક્યો છે. જાપાનની સંસદને નેશનલ ડાયટ તરીકે ઓળખવામાં આવે છે. જાપાનનું ચલણ છે યેન. અને જાપાનના પ્રધાનમંત્રી કોણ છે? સિન્ઝો આબે. 2020માં સમર ઓલિમ્પિકનું આયોજન ટોક્યો ખાતે થવાનું છે. બીજો સરસ મજાનો પ્રશ્ન, હાલમાં ચર્ચામાં રહેલ મોસ્કરીરિક્સ એટલે કે RTSS એ શું છે? તો વિશ્વની અંદર મલેરિયા માટે બનાવવામાં આવેલી પ્રથમ રસી જે RTSS એટલે કે મોસ્કરીરિક્સ નામ આપવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ, જે મલાવી ખાતે એ પ્રથમ વખત એનું જે છે પરીક્ષણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા, એટલે કે ટૂંકમાં કહું તો આપણા દેશની અંદર હવે ઇલેક્ટ્રિક વાહનોની અલગ ઓળખ કરવા માટે એને બેકગ્રાઉન્ડ જે છે નંબર પ્લેટ એ કેવા બેકગ્રાઉન્ડની હોવી જોઈએ? તો ગ્રીન કલરના, એટલે કે લીલા કલરના બેકગ્રાઉન્ડની હોવી જોઈએ. હવામાન પરિવર્તન પર કટોકટી લાદનાર પ્રથમ દેશ કયો છે? તો પ્રથમ દેશ છે બ્રિટન અને બીજો દેશ છે આયર્લેન્ડ. પ્રથમ બ્રિટન, બીજો આયર્લેન્ડ છે. ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ કોણે ઉજવવા નક્કી કર્યું છે? તો 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ ઉજવવાનું નક્કી કર્યું છે, એ ખાસ યાદ રાખો છો. આ સિવાય ભારત કામો 31 હેલિકોપ્ટર આપણી નૌકાદળ માટે
કયા દેશ જોડેથી ખરીદી રહ્યું છે? તો રશિયા જોડેથી ખરીદી રહ્યું છે. આ સિવાય અપાચે અને ચિનુક હેલિકોપ્ટર આપણે કયા દેશ જોડેથી ખરીદી રહ્યા છે? તો અમેરિકા જોડેથી ખરીદી રહ્યા છે. એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે, લોંગેસ્ટ ડાન્સિંગ મેરેથોન બાય એન ઇન્ડિવિજ્યુઅલ, કોઈ એક વ્યક્તિ દ્વારા કન્ટિન્યુઅસલી ડાન્સિંગ મેરેથોન માટે કોઈ પુરસ્કાર જીત્યો હોય તો એ 18 વર્ષની નેપાળી છોકરીએ જીત્યો છે, જેનું નામ છે બંદના નેપાળ. શું નામ છે? બંદના નેપાળ, જેમણે 126 કલાક સતત નૃત્ય કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. આ પહેલા રેકોર્ડ ભારતના કલા મંડલમ હેમલતાજીના નામે હતો, જેમણે 123 કલાક સતત નૃત્ય કર્યો હતો. આગળ વાત કરીએ, યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો આપણા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈજી ઉપર, અને ફાઈનલી જે કમિટી બનાવવામાં આવી, કમિટીએ ક્લીન ચીટ આપી હતી. હવે રંજન ગોગોઈજી આપણા દેશના કયા નંબરના ચીફ જસ્ટિસ છે? 46 નંબરના. ઉત્તર પૂર્વ ભારતમાંથી આવતા તેઓ પ્રથમ વ્યક્તિ છે. આ પહેલા દીપક મિશ્રાજી 45 નંબરના સીજીઆઈ હતા. નિયુક્તિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સુપ્રીમ કોર્ટની અંદર જજોની સંખ્યા કેટલી છે? 30+1. કેટલી છે? 30+1. પ્રથમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા? જસ્ટિસ હરિલાલ જે કાનિયા. અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો સમયગાળો કેટલો હોય છે? કાર્યકાળ 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીનો હોય છે. અને આની સાથે જ 11 વર્ષ પછી સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં જે નિર્ધારિત સંખ્યા 31 એ પૂર્ણ થઈ છે, એટલા માટે આ સુપ્રીમ કોર્ટ આપણે ચર્ચા કરવી બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આધુનિક ભારતીય કાનૂની શિક્ષણના પિતા તરીકે કોણ ઓળખાતા હતા? તો એનઆર માધવા મેનનજી, જેમનું અવસાન થયું છે ફ્રેન્ડ્સ, જેમનો જન્મ 4 મે 1935 ના રોજ તિરુવનંતપુરમ ખાતે થયો હતો. આપણા દેશની અંદર રાષ્ટ્રીય લો સ્કૂલ ઓફ ઇન્ડિયા બેંગલુરુની સ્થાપનામાં એમનો સૌથી મોટો પાડો છે. એમના પ્રયાસોથી જ આપણે શરૂ થયેલી સંસ્થાઓ છે. ભારત જે છે અમેરિકાની બોઈંગ કંપની સાથે કેટલા અપાચે ગાર્ડિયન કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરેલી છે ફ્રેન્ડ્સ? ટોટલ આપણે 22 અપાચે હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરેલી છે. અપાચે હેલિકોપ્ટરને લાદેન કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું ખાસ AH-64E અપાચે હેલિકોપ્ટર, આ પણ લખેલું હોય તો પણ યાદ રાખજો, AH-64E. અને કેટલા? 22 ખરીદી રહ્યા છે. પણ મંકીપોક્સ વાયરસનો અત્યાર સુધીનો પહેલો કિસ્સો કયા દેશમાં જોવા મળ્યો છે? તો આ કિસ્સો જોવા મળ્યો છે સિંગાપુર ખાતે ફ્રેન્ડ્સ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ નિમણૂક કરવામાં આવી છે એન્ટોનિયો ગુટારેસજીની. કોની નિમણૂક કરવામાં આવી છે? સોરી, એન્ટોનિયો ગુટારેસ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અત્યારે મહામંત્રી છે, પરંતુ નિમણૂક કોની કરવામાં આવી છે? પ્રોફેસર તિજાની મોહમ્મદ બંદે. કોની કરવામાં આવી છે? પ્રોફેસર તિજાની મોહમ્મદ બંદેજીની નિયુક્તિ કરવામાં આવી છે, જેઓ સંયુક્ત રાષ્ટ્રની અંદર નાઇજીરિયાના કાયમી પ્રતિનિધિત્વ હતા અને હાલ હવે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના નવા અધ્યક્ષ બની ગયા છે. નાઇજીરિયાનું પાટનગર કયું છે? અબુજા. આર્ટિમિસ કયા દેશનો ચંદ્ર મિશન છે? તો આર્ટિમિસ એ અમેરિકા દેશનો ચંદ્ર મિશન છે. આ વાત કરીએ 49 વર્ષના કામી રીતાજી, આ મે મહિનાની અંદર છવાયેલા રહ્યા. એક જ અઠવાડિયાની અંદર 2 વખત એમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું અને એક રેકોર્ડ બનાવ્યો. ટોટલ 24 વખત તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરી ચુક્યા છે અને આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ દુનિયાના પહેલા વ્યક્તિ છે. અને એક જ અઠવાડિયામાં 23મી વખત અહીં પાછું 24મી વખત સર કરીને ઇતિહાસ રચી દીધો. આ સિવાય આપણા કેપ્ટન આરોહી પંડિત મે મહિનામાં ચર્ચામાં રહ્યા. કોણ છે? તો યાદ રાખજો, પ્રથમ ભારતીય મહિલા જેમણે એકલા એટલાન્ટિક મહાસાગરને લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટ થી પાર કરીને આ ઇતિહાસ રચી દીધો છે અને પ્રથમ મહિલા બની ચૂક્યા છે આવું કરનારા. ટોટલ એમની જર્ની કેટલી હતી? 3000 કિલોમીટરની મુસાફરી હતી. એમણે જે એરક્રાફ્ટની મદદથી આ મુસાફરી પાર કરી એનું એરક્રાફ્ટનું નામ શું રાખવામાં આવ્યું છે? માહી. શું નામ છે? માહી. પહેલી વખત આપણા દેશના ઇતિહાસમાં કે જે લોકસભાનું ઇલેક્શન હતું એની અંદર પશ્ચિમ બંગાળની અંદર 9 લોકસભા બેઠકોની અંદર જે ચૂંટણી પ્રચારનો સમય 48 કલાક પૂર્ણ પહેલા પૂર્ણ થાય છે, એ પહેલા એના એક દિવસ પહેલા ચૂંટણી પ્રચારને થંભા સમેટી દેવામાં આવ્યો ચૂંટણી પંચના આદેશથી. હવે પ્રશ્ન ઉભો થાય છે કે ચૂંટણી પંચે આવું કયા આર્ટિકલના આધારે કર્યો? ચૂંટણી પ્રચારનો સમય ઘટાડ્યો તો આવું કર્યું ફ્રેન્ડ્સ 324ના આધારે. કેના આધારે કર્યો? 324. સાઉદી અરેબિયા દ્વારા પ્રથમ વખત
કાયમી નિવાસ મંજૂરી આપવા માટે એટલે કે જે વિદેશીઓ છે એને સ્થાયી નિવાસ મંજૂરી આપવા માટે એટલે કે એક પ્રકારની સાઉદી ગ્રીન કાર્ડ વિઝા શરૂ કરી છે સાઉદી અરેબિયાએ પહેલી વખત, જેનું નામ છે પ્રિવિલેજ ઇકમા નામની પદ્ધતિ દ્વારા. અહીંયા ઇમ્પોર્ટન્ટ આપણા માટે અહીંયા એ છે કે સાઉદી અરેબિયાનું પાટનગર છે રિયાદ અને ચરણ છે સાઉદી રિયાદ. સમલૈંગિક લગ્નને માન્યતા આપનાર પ્રથમ એશિયન દેશનું નામ શું છે? તેનું નામ છે તાઇવાન. કયો છે? તાઇવાન છે ફ્રેન્ડ. તેના વિશેની એક્સ્ટ્રા ડિટેલ આપણે પીડીએફ સાથે શેર કરીશું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા કયા પ્રાણીના શિકાસને અંકુશમાં રાખવા માટે ડીએનએ ડેટાબેઝ તૈયાર કરવાનું નક્કી કર્યો છે? તો આ પ્રાણીનું નામ છે ભારતીય ગેંડા. અને આવું જો થશે અને આ પ્રોજેક્ટ જે છે ડીએનએ ડેટાબેઝનો પ્રોજેક્ટ 2021માં સંપન્ન થશે અને આ સાથે ભારતીય ગેંડો એ પ્રથમ એવો પ્રાણી થઈ જશે જેનો ડીએનએ ડેટાબેઝ અવેલેબલ હોય. હવે ભારતીય એક શિંગડાવાળા ગેંડાનું નિવાસ સ્થાન ક્યાં આવેલું છે? કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આવેલું છે. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલું છે, જેને 1985માં પ્રાકૃતિક ધરોહર ઘોષિત કરવામાં આવેલું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર અંકિત થયેલું છે. આ સિવાય અન્ય રાષ્ટ્રીય ઉદ્યાન પણ આસામની અંદર આવેલા છે, જેના નામ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. એક વખત વિડીયો પોઝ કરજો અને આના નામ વાંચી લેજો. અને આસામનું શાસ્ત્રીય નૃત્ય 8 મુખ્ય શાસ્ત્રીય નૃત્યમાંથી આસામનું શાસ્ત્રીય નૃત્ય છે સત્રિયા નૃત્ય. કયું છે? સત્રિયા નૃત્ય. ઇઝરાયલ દરખાસ્ત મુજબ જેરુસલેમ ફિલ્મ ફેસ્ટિવલ 2020માં કયા દેશને ફોકસ દેશ તરીકે પસંદ કરવામાં આવ્યું છે? તો એ દેશનું નામ છે મારો ભારત દેશ. કયા દેશે હાલમાં જ વિકિપીડિયાની બધી ભાષાની આવૃત્તિઓને બ્લોક કરી દીધી છે? તો એ છે ચીન દેશ. કયો છે? ચીન. સમલૈંગિક સંબંધોમાં છો આવો સ્વીકાર કરનારી ભારતની પ્રથમ મહિલા એથ્લેટનું નામ શું છે? તેનું નામ છે દુતી ચંદજી. શું નામ છે? દુતી ચંદજી. વિદેશી માર્કેટમાં મસાલા બોન્ડને લિસ્ટ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? એ છે કેરળ રાજ્ય. કયું રાજ્ય છે? તિરુવનંતપુરમ. તેનું પાટનગર છે, P87 રાજ્યપાલ છે અને મુખ્યમંત્રી પિનારાઈ વિજયન છે. જોકો વિડોડો એ ઇન્ડોનેશિયાના બીજી વખત રાષ્ટ્રપતિ પદ સંભાળશે એટલે ચૂંટણી જીતી ગયા છે ફ્રેન્ડ્સ. આ સિવાય આપણે કેટલીક મહત્વની બાબત વાતો જે આના વિશે જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની છે. ઇન્ડોનેશિયા જે છે એ ભારત અને અમેરિકા પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. દક્ષિણ પૂર્વ એશિયાની સૌથી મોટી ઇસ્તિકબાલ મસ્જિદ ક્યાં આવેલી છે? ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તા ખાતે આવેલું છે. ઇન્ડોનેશિયાનું ચલણની નાણું છે ઇન્ડોનેશિયન રૂપિયા. ફાઇટર જેટ પર વિમાન પર યુદ્ધના મિશન પર જવાની લાયકાત મેળવનાર પ્રથમ મહિલાનું નામ, તેનું નામ આવશે ભાવના કંઠજી. શું નામ આવશે? ભાવના કંઠજી. કયા દેશે જમીનથી જમીન પર હુમલો કરવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઇલ સાહિબનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? એ દેશનું નામ છે પાકિસ્તાન. 17મી લોકસભાની અંદર ભારતના સૌથી યુવા સાંસદ બનવાનો રેકોર્ડ કોણે નોંધાવ્યો છે? ચંદ્રાણી મુર્મુજીએ નોંધાવ્યો છે. આ પહેલાનો રેકોર્ડ કોના નામે હતો? દુષ્યંત ચોટાલાજીના નામે. દુષ્યંત ચોટાલાજી જયારે સાંસદ બન્યા હતા ત્યારે એમની ઉંમર 26 વર્ષ હતી અને ચંદ્રાણી મુર્મુજી જયારે સાંસદ બન્યા છે ત્યારે એમની ઉંમર 25 વર્ષના 11 મહિના. કઈ પાર્ટી તરફથી એમને ટિકિટ મળી હતી? બીજુ જનતા દળ તરફથી એમને ટિકિટ મળી હતી અને તેઓ કેઓઝર ઓડિશાથી લોકસભાના સાંસદ બનીને મેમ્બર ઓફ પાર્લિમેન્ટ બનીને એ પહોંચ્યા છે લોકસભાની અંદર. પીએમ મોદી સાહેબની વાત કરીએ તો એમણે બિમસ્ટેક સહિત 8 દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું પોતાની શપથવિધિની અંદર અને આ બિમસ્ટેક દેશો વિશેની સંપૂર્ણ માહિતી માટેનો આપણો એક વિડીયો અલગથી બનાવેલો છે. હું સજેશન આપીશ કે વિડીયો અવશ્યથી તમે જોઈ લેજો. તો બિમસ્ટેકની અંદર વાત કરીએ તો કયા દેશોનો સમાવેશ થાય છે? ભારત સિવાય બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાનનો આની અંદર સમાવેશ થાય છે. દેશની અંદર પ્રથમવાર વૃક્ષ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. કઈ જગ્યાએ? તો ચેન્નઈ ખાતે શરૂ કરવામાં આવી છે અને લોન્ચ કોના હસ્તે કરવામાં આવી? ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આપણા દેશની અંદર ગ્રીન મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે અબ્દુલ ગનીજી. યાદ રાખજો, વૃક્ષ એમ્બ્યુલન્સ શરૂ કરનાર વ્યક્તિ છે કે અબ્દુલ ગની અને એમને આપણા દેશના ગ્રીન મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય વાત કરીએ તો 4 રાજ્યની અંદર જે ચૂંટણીઓ થઈ એની અંદર સૌથી પહેલા વાત કરીશું સિક્કિમ, જ્યાં પવનકુમાર ચેમલિંગ સૌથી લાંબા સમયના મુખ્યમંત્રી ઇલેક્શન હાર્યા અને એની જગ્યાએ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના અધ્યક્ષ પ્રેમસિંહ તમાંગ એટલે કે PS ગોલે સાહેબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને 6ઠા મુખ્યમંત્રી બન્યા.
અને એમને શપથ કોને અપડાવ્યા? તો રાજ્યપાલ ગંગા પ્રસાદ. એટલે ખાસ યાદ રાખજો, મુખ્યમંત્રી છે સિક્કિમના હવે પીએસ ગોલે સાહેબ, અને રાજ્યપાલ કોણ છે? ગંગા પ્રસાદ, અને ગંગટોક એનું પાટનગર. આ સિવાય બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે કેટલામી વખત ઓડિશાના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા છે? તો પાંચમી વખત આ શપથ લીધા છે. કેટલામી વખત? અને રાજ્યપાલ કોણ છે ઓડિશાના? ગણેશીલાલ. પાટનગર કયું છે? ભુવનેશ્વર. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદ તરીકે કોણે શપથ લીધા છે? તો પેમા ખંડુજીએ શપથ લીધા છે. નાયબ મુખ્યમંત્રી કોણ બન્યા છે? સૌના મીણજી બન્યા છે. ડીડી મિશ્રા સાહેબની વાત કરીએ તો તેઓ રાજ્યપાલ છે જેમણે શપથ લેવડાવ્યા છે પેમા ખંડુજીને મુખ્યમંત્રી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદ તરીકે કોણે શપથ લીધા છે? તો વાય એસ જગમોહન રેડ્ડી, વાયએસઆર કોંગ્રેસના લીડર. અને એમને શપથ કોને લેવડાવ્યા છે? તો ESL નરસિમ્હન, જેઓ આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે, એન ચંદ્રબાબુ નાયડુ, જગમોહન રેડ્ડી પહેલા રાજ્ય મુખ્યમંત્રી હતા ફ્રેન્ડ્સ, અને કે ચંદ્રશેખર રાવ એ તેલંગાણાના મુખ્યમંત્રી છે અને તેલંગાણાના રાજ્યપાલ છે ESL નરસિમ્હન છે. આંધ્રપ્રદેશનું પાટનગર અત્યારે હાલ છે હૈદરાબાદ, અને આવનારા 2024 પછી થઈ જશે અમરાવતી. કેવું થઈ જશે? અમરાવતી. 1 જૂન થી RBI જે છે RTGS ના નિયમોમાં બદલાવ કર્યો છે, જેમાં કેટલા વાગ્યા સુધી RTGS થઈ શકશે? તો 6 વાગ્યા સુધી થઈ શકશે. પહેલા માત્ર 4:30 વાગ્યા સુધી થઈ શકતો હતો. RTGS, NEFT અને IMPS આ ત્રણેયના ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. IMPS ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. હવે ખાસ માહિતી આપણે જે આના સંદર્ભમાં યાદ રાખવાની છે કે RTGS અંતર્ગત ઓછામાં ઓછી કેટલી રકમ હોય તો જ RTGS થઈ શકે? તો ઓછામાં ઓછી 2 લાખ રૂપિયાની રકમથી જ RTGS થઈ શકે છે. પ્રથમ ઓલ વુમન ક્રૂ મેમ્બરના નામ જેમણે મિડલ લિફ્ટ હેલિકોપ્ટર MI-17B5 ની અંદર ઉડાન ભરી, તો આ ઓલ વુમન ક્રૂ મેમ્બરના નામ છે ફ્લાઇટ લેફ્ટનન્ટ પારુલ ભારદ્વાજ, ફ્લાઇંગ ઓફિસર અમન નિધિ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ હિના જયસ્વાલ. એટલે કે આની અંદર બધા જ ક્રૂ મેમ્બર કોણ હતા? મહિલા. કયા રાજ્યની અંદર આપણા દેશનો પ્રથમ બ્લોક ચેઇન જિલ્લો બની રહ્યો છે? તો તેલંગાણા રાજ્યની અંદર બની રહ્યો છે. આપત્તિ શેષ લગાવનારું પ્રથમ રાજ્ય કયું છે? તો આપત્તિ શેષ લગાવનારું પ્રથમ રાજ્ય છે કેરળ. વાત કરીશું તો વિશ્વ પ્રવાસન દિવસના નિમિત્તે વર્ષ 2017-18 માટે રાષ્ટ્રીય ટુરિઝમ એવોર્ડની જાહેરાત કરવામાં આવી, અને આ રાષ્ટ્રીય ટુરિઝમ એવોર્ડની અંદર ટોટલ 76 એવોર્ડ્સ આપવામાં આવ્યા, જેમાંથી આ 76 પુરસ્કારમાંથી 3 કેટેગરીમાં ગુજરાતને પણ એવોર્ડ મળ્યા છે. એટલે કે રાષ્ટ્રીય ટુરિઝમ એવોર્ડની અંદર ગુજરાતને કુલ 3 પુરસ્કાર પ્રાપ્ત થયા છે. પહેલા મોસ્ટ રિસ્પોન્સિબલ ટુરિઝમ પ્રોજેક્ટ ઇનિશિયેટિવની કેટેગરીમાં દોરડો કચ્છને પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ત્યાર પછી કેટેગરી એની અંદર બેસ્ટ સિવિક મેનેજમેન્ટ ઓફ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઇન ઇન્ડિયા, આ કેટેગરીમાં પુરસ્કાર પ્રાપ્ત થયો છે આપણો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેમના મેયર અત્યારે મહિલા છે બીજલબેન પટેલ. અને બેસ્ટ હેરિટેજ વોકનો પુરસ્કાર અમદાવાદ હેરિટેજ વોકને પ્રાપ્ત થયો છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી છે આપણા માટે, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય ટુરિઝમ એવોર્ડ 2017-18 માટે 76 પુરસ્કારોમાંથી 3 પુરસ્કાર ગુજરાતને ફાળે આવ્યા છે, એ ખાસ યાદ રાખજો, જે સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યા છે. ગુજરાતની અંદર પ્રથમ વખત સ્કીન બેંકનો પ્રારંભ રાજકોટ સિવિલ હોસ્પિટલથી કરવામાં આવ્યો છે. વિશ્વની અંદર વાત કરીએ તો સ્કીન બેંકનો પ્રારંભ અમેરિકામાં 1950 કરવામાં આવ્યો હતો, તો એક ઇમ્પોર્ટન્ટ માહિતી છે. આ સાથે સાથે ગુજરાતની અંદર સૌપ્રથમ હેલ્થ ATMનો પ્રારંભ ભાવનગરથી શરૂ કરવામાં આવેલ છે. પાયલોટ પ્રોજેક્ટમાં 2 હેલ્થ ATM શરૂ કરવામાં આવ્યા છે, અને આવનારા સમયમાં કુલ આવા 6 ATM ભાવનગર ખાતે સ્થપાશે, જેની ખાસ નોંધ રાખવી મિત્રો, કારણ કે આ પ્રકારના પ્રશ્નો હવે પરીક્ષામાં વારંવાર રિપીટ થઈ રહ્યા છે ફ્રેન્ડ્સ. રિપીટ એટલે કે જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો હોય છે, કંઈક નવું થતું હોય છે ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતની અંદર કંઈક નવી ઘટના બનતી હોય છે, તો એ સંદર્ભમાં એક હેલ્થ ATM અને બીજું છે ફ્રેન્ડ્સ સ્કીન બેંક, આ બંનેના પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ત્યાર પછી વાત કરીશું હવે ટેનિસની રમતના બધા જ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જે છે ક્લિયર થઈ ચૂક્યા છે, જેમાં આપણે વાત કરીશું કે US ઓપન 2019 અંદર મહિલા વિભાગમાં ખિતાબ કોને પ્રાપ્ત કર્યો છે મહિલા સિંગલ્સની અંદર? તો બિયાન્કા આન્દ્રેસ્કુ, જેઓ કેનેડાના ખેલાડી છે, અને આ યાદ રાખજો કેનેડાના પ્રથમ મહિલા ખેલાડી
કે જેમણે કોઈ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હોય. યુએસ ઓપન 2019 કોણે જીત્યું છે? મહિલા સિંગલ્સની અંદર રફેલ નડાલે જીત્યું છે અને તેઓ સ્પેન દેશના ખેલાડી છે મિત્રો. ત્યાર પછી વિમંડલની વાત કરીશું, એની અંદર મહિલા વિભાગમાં વિજેતા બન્યા છે સિમોના હાલેપ, જેઓ રોમેનિયા દેશના ખેલાડી છે, અને વિમંડલ પુરુષ વિભાગની સિંગલ્સમાં વિજેતા રહ્યા નોવાક જોકોવિક, જેઓ સર્બિયા દેશના ખેલાડી છે. આ સાથે સાથે ઓસ્ટ્રેલિયન ઓપન 2019માં મહિલા વિજેતા રહ્યા નાઓમી ઓશાકા, અને તેઓ જાપાન દેશના પ્રથમ મહિલા ખેલાડી છે કે જેમણે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. આ સિવાય ઓસ્ટ્રેલિયન ઓપન પુરુષ સિંગલ ટાઇટલ કોણે જીત્યું છે? નોવાક જોકોવિક. ફ્રેન્ચ ઓપન 2019ની અંદર એસ્લે બાર્ટી, જેમણે ઇતિહાસ રચી દીધો હતો ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતીને, અને ઓસ્ટ્રેલિયા દેશના પ્રથમ મહિલા ખેલાડી જેમણે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હોય ફ્રેન્ડ. આ સિવાય રફેલ નડાલજીની વાત કરીશું તો તેમણે ફ્રેન્ચ ઓપન 2019નો ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી લીધો છે, અને આમ 2019માં રફેલ નડાલજીના નામે બે ટાઇટલ છે અને નોવાક જોકોવિકના નામે પણ બે ટાઇટલ છે ફ્રેન્ડ્સ. આમાં રોજર ફેડરરનું ક્યાંય નામ છે નહીં, પરંતુ રોજર ફેડરરને આપણે જ્યારે ટેનિસની રમતની વાત કરતા હોય ત્યારે યાદ કરવા ઇમ્પોર્ટન્ટ બની જાય છે. સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ કોણ ધરાવે છે? રોજર ફેડરર ધરાવે છે. યાદ રાખજો, રફેલ નડાલ જે છે એમણે યુએસ ઓપન 2019નો ખિતાબ જીતીને એક બીજો પણ ઇતિહાસ રચ્યો છે, જેમણે ચોથી વખત યુએસ ઓપનનો ખિતાબ જીત્યો છે. અને આ સાથે રફેલ નડાલજીના ગ્રાન્ડ સ્લેમની વાત કરીએ તો ટોટલ સંખ્યા થઈ છે 19. કેટલી થઈ છે? 19. અને આમ રોજર ફેડરરથી તેઓ માત્ર એક ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ દૂર છે. અને ખાસ યાદ રાખજો, ફ્રેન્ચ ઓપનની જ્યારે વાત આવે તો ફ્રેન્ચ ઓપન ક્લે માટી, લાલ માટીના રાજા તરીકે ટેનિસમાં કોને ઓળખવામાં આવે છે? તો રોજર, વાત કરીશું રફેલ નડાલને, સ્પેન દેશના ખેલાડી રફેલ નડાલને. આ સિવાય ફ્રેન્ડ્સ, સપ્ટેમ્બર મહિનો એક બીજા મહત્વના કારણસર ચર્ચામાં રહ્યો. ગૃહ મંત્રાલય દ્વારા એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો જેમાં જાહેરાત કરવામાં આવી છે કે પદ્મ પુરસ્કારોની, ભારત રત્નની સાથે સાથે એક બીજા સર્વોચ્ચ સન્માન પુરસ્કારની સ્થાપના કરવામાં આવી છે, જેની જાહેરાત 31 ઓક્ટોબર 2019 રોજ કરવામાં આવશે. આ પુરસ્કારનું નામ રાખવામાં આવ્યું છે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા એવોર્ડ. શું નામ આપવામાં આવ્યું છે? સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા એવોર્ડ. સૌથી પહેલા તો ભારત સરકાર જે છે દેશની એકતા અને અખંડિતતામાં યોગદાન આપનાર કોઈ સંસ્થા હોય, કોઈ વ્યક્તિ હોય, એને સરદાર વલ્લભભાઈ પટેલના નામે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એટલે કે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા એવોર્ડ પુરસ્કારથી નવાજશે. આ પુરસ્કારની અંદર એક પદક અને એક પ્રશસ્તિ પત્ર હશે. ત્યાર પછી એક વર્ષમાં વધુમાં વધુ 3 વ્યક્તિઓને આ પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કારની જાહેરાત પહેલી વખત જાહેરાત 31 ઓક્ટોબર 2019 રજ કરવામાં આવશે. યાદ રાખજો, એકતા અને અખંડિતતા માટે વધુમાં વધુ 3 લોકોને મરણોપરાંત આપવામાં આવશે નહીં, પરંતુ કોઈ વિશિષ્ટ પરિસ્થિતિની અંદર મરણોપરાંત પણ આ પુરસ્કાર આપવામાં આવશે. ચંદ્રયાન 2 મિશનની વાત કરીએ, એમના પ્રથમ મહિલા પ્રોજેક્ટ ડાયરેક્ટરનું નામ શું છે? મુથૈયા વનિથા. અને ચંદ્રયાન 2 મિશનના મિશન ડાયરેક્ટર જે છે એમનું નામ છે રીતુ કરીદલ. શું છે મિત્રો? રીતુ કરીદલ. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વર્ષ 2018 માટેની ઘોષણા કરવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે, અને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે અમિતાભ બચ્ચન. કોને આપવામાં આવ્યો છે? અમિતાભ બચ્ચન, જેમને સદીના મહાનાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે દક્ષિણ એશિયાની પ્રથમ સરહદ પાર જતી પેટ્રોલિયમ ઉત્પાદનોની પાઇપલાઇનનું, જેનું નામ છે મોતિહારી અમલેખગંજ નેપાળ પાઇપલાઇન યોજના, એનું ઉદ્ઘાટન હાલમાં જ કરવામાં આવ્યું છે. પરીક્ષા માટે વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ છે, સૌથી પહેલા મોતિહારી કયા રાજ્યમાં છે? તો બિહાર, અને અમલેખગંજ એટલે કે નેપાળ, એટલે બિહારના મોતિહારીને આ પાઇપલાઇન નેપાળના અમલેખગંજ સાથે જોડી દેશે. આ સિવાય આ પાઇપલાઇનની લંબાઈ કુલ કેટલી છે? 69 કિલોમીટર છે, અને આ પાઇપલાઇનની વાર્ષિક ક્ષમતા છે 2 મિલિયન મેટ્રિક ટન. કેટલી છે મિત્રો? 2 મિલિયન મેટ્રિક ટન. આ સાથે અંબાલા એરબેઝ ચર્ચામાં આવ્યું. આપણે ફ્રાન્સ જોડેથી 36 રાફેલ જેટ ખરીદી રહ્યા છે, અને આ રાફેલ જેટને આપણા દેશની કઈ સ્કોડન ઉડાડશે એના માટે પણ હવે ડિસિઝન લેવાઈ ગયું છે. અંબાલા એરબેઝ જે હરિયાણા ખાતે આવેલું છે, ત્યાં વાયુસેના દ્વારા તેની પોતાની ગોલ્ડન એરો સ્કોડન જે છે એ રાફેલ ફાઇટર જેટને
પહેલી સ્કોડન માટે તૈયાર કરવાનું શરૂ કરી દેવામાં આવે છે, એટલે સૌથી પહેલા તેઓ ઉડાડશે. ગોલ્ડન એરો એ જ દેશની 17 નંબરની સ્કોડન છે ફ્રેન્ડ્સ. આપણે 36 રાફેલ ફાઇટર ખરીદી રહ્યા છે, જેમાં 2 સ્કોડન બનાવવામાં આવશે. પહેલી સ્કોડન બની ચૂકી છે 17 નંબરની સ્કોડન ગોલ્ડન એરો, પહેલી રાફેલની સ્કોડન છે ફ્રેન્ડ્સ. પ્રથમ સ્કોડન જે છે અંબાલા હરિયાણા ખાતે, અને બીજી સ્કોડન જે સ્થાપના કરવામાં આવશે હાસીમારા વાયુસેનાનું એરબેઝ જે પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે ફ્રેન્ડ્સ. ભારતની અંદર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા વેપાર કેન્દ્રની સ્થાપના કયા રાજ્યમાં કરવાની છે? તો આ સ્થાપના થવાની છે કેરળ રાજ્યની અંદર. કેરળ રાજ્યના હાલમાં જ રાજ્યપાલ બદલાયેલા છે, આરિફ મોહમ્મદ ખાન. કોણ છે? આરિફ મોહમ્મદ ખાન. મુખ્યમંત્રી છે પિન્નારાઈ વિજયન. કેરળનું પાટનગર છે તિરુવનંતપુરમ. 11 સપ્ટેમ્બર 2019 રોજ આપણા પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, પણ પ્રશ્ન ઉભો થાય છે કઈ જગ્યાએથી? તો મથુરા ઉત્તર પ્રદેશ ખાતેથી આનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમ વર્ષ 2019 થી 2024 સુધી ચાલશે, જેમાં સંપૂર્ણ ખર્ચો કેન્દ્ર સરકારનો હશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી કેન્દ્રીય રમતગમત પ્રધાન કોણ છે અત્યારે હાલ? કિરણ રિજુજી છે. હાલમાં જ એમણે જાહેરાત કરી કે નીચેનામાંથી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં તીરંદાજી માટે એકેડમી બનાવવામાં આવશે? તો એમણે જાહેરાત કરી છે લદાખ વિસ્તાર માટે. શેના માટે જાહેરાત કરી છે? લદાખ વિસ્તાર માટે. જામયાંગ સેરિંગ નામગ્યાલ એ અત્યારે હાલ લદાખના સાંસદ છે મિત્રો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એક મહત્વપૂર્ણ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે, યાત્રા વૈશ્વિક યાત્રા અને પર્યટન પ્રતિસ્પર્ધાની રેન્કિંગ, જેની અંદર ભારતે એક છલાંગ લગાવી છે. અને ભારત કયા ક્રમે આવી ગયું છે? તો ભારત જે છે 34મા ક્રમે. કયા ક્રમે આવી ગયું છે? 34th નંબર. એટલે કે વર્ષ 2015માં 52મા નંબર પર હતું, 2017માં 40મા સ્થાન પર હતું, હવે 2019માં 34મા ક્રમે આવી ગયું છે. આ ઇન્ડેક્સની અંદર કુલ કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો? 140 દેશોનો. આ રેન્કિંગની અંદર ટોચ પર કોણ છે? તો સ્પેન જે છે એ ટોચ પર છે ફ્રેન્ડ્સ, પહેલા નંબરે છે. આ સાથે સાથે વાત કરીએ આપણા દેશની અંદર સૌથી લાંબો સૌથી ઊંચાઈવાળો એટીસી ટાવર જે છે એને બનાવવામાં આવ્યો છે. આ ટાવર ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છે. ક્યાં બનાવવામાં આવ્યો છે ખાસ કરીને? અને આ એટીસી એનું પૂર્ણ નામ આપણે યાદ રાખી લઈશું, એર ટ્રાફિક સર્વિસીસ. અને ઊંચાઈ જે છે સૌથી ઊંચો ટાવર છે, એટલે પ્રશ્ન ઉભો થાય કે એની ઊંચાઈ કેટલી છે? 102 મીટર. કેટલી છે મિત્રો? 102 મીટર. શ્રીદેવીની મેનની પ્રતિમાનું અનાવરણ હાલમાં જ કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? તો સિંગાપુરમાં આવેલા મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમ ખાતે કરવામાં આવ્યું છે. અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ઉપા કાયદાની અંદર હાલમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપા કાયદા અંતર્ગત હવે માત્ર સંસ્થા નહીં પરંતુ કોઈ વ્યક્તિને પણ કેન્દ્ર સરકાર જે છે આતંકવાદી જાહેર કરી શકશે. અને આ કાયદામાં કરવામાં આવેલી ફેરફારની જોગવાઈ અનુસાર પ્રથમ વખત વ્યક્તિગત રીતે મૌલાના મસૂદ અઝહર, હાફિઝ સઈદ, ઝાકિર ઉર રહેમાન લખમી અને દાઉદ ઇબ્રાહીમને ખાસ કરીને ઉપા કાયદા અંતર્ગત આતંકવાદી જાહેર કરવામાં આવે છે, ઘોષિત કરવામાં આવ્યા છે. હાલમાં જ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનજીની વાત કરીએ તો આપણા વાયુસેનાના ભૂતપૂર્વ પ્રમુખ બીએસ ધનોવા સાથે ખાલી જગ્યામાં ઉડાન ભરી હતી MiG-21ની અંદર. શેમાં ઉડાન ભરી હતી? MiG-21. આપણા દેશનું એકમાત્ર રાજ્ય કે જ્યાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ અમલી થયેલું છે આસામ રાજ્યની અંદર. આસામનું પાટનગર દિસપુર છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, આસામના રાજ્યપાલ છે જગદીશ મુખી. હાલમાં જ 31 ઓગસ્ટ 2019ની અંદર NRCનો ફાઈનલ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો. NRC એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ, જેની અંદર 3.11 કરોડનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે 19.6 લાખ લોકોએ યાદીમાંથી સ્થાન ગુમાવ્યું છે. હવે એમની પાસે સમય રહેશે કે તેઓ નેશનલ ફોરેન ટ્રાઇબ્યુનલ્સની અંદર જે છે અરજી કરી શકશે. ફોરેન ટ્રાઇબ્યુનલ્સની અંદર અરજી કરવાનો સમયગાળો જે 60 દિવસનો હતો ફ્રેન્ડ્સ, એને વધારીને 30 દિવસ કરવા, એ વધારીને 120 દિવસ કેટલો કરવામાં આવ્યો છે? 120 દિવસ. અને અરજી કરવાની છેલ્લી ડેટ 31 ડિસેમ્બર 2019 રાખવામાં આવેલી છે. હાલમાં જ ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે RKS ભદૌરિયા એટલે કે રાકેશ કુમાર સિંઘની, જેઓ આપણા દેશના વાયુસેનાના 26મા નંબરના વડા બન્યા છે, અધ્યક્ષ બન્યા છે.
આપણા દેશની અંદર ઇન્ડિયન એરફોર્સ ડે ક્યારે ઉજવાય છે? 8 ઓક્ટોબરના રોજ. ક્યારે ઉજવાય છે? હવે વાત કરીશું કે ભારતીય હવાઈદળના RKS ભદૌરિયા સાહેબ અધ્યક્ષ બની ગયા, ચીફ બની ગયા છે. 25મા નંબરના હતા BS ધનોવા સાહેબ. હવે વાત કરીએ કે તેઓ જ્યારે હવાઈદળના વડા બન્યા છે એ પહેલાં તેઓ વાઇસ ચીફ હતા ઇન્ડિયન એરફોર્સના. એમનું પદ ખાલી થયું, તો એમનું પદ કોણે ભર્યું છે? તેમનું પદ ભરે એના પદ પર નિયુક્તિ કરવામાં આવી છે RKC ભદૌરિયાની જગ્યાએ હરજીત સિંહ અરોરા, એર માર્શલ હરજીત સિંહ અરોરા, જેમને વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ બનાવવામાં આવે છે. એક ખાસ માહિતી આપણા માટે એ મહત્વની છે, તેઓ કયા પદ પર હતા? તો સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, જે ગાંધીનગર ખાતેનું મુખ્ય મથક છે, એના એરફોર્સ કમાન્ડિંગ એન્ડ ચીફ હતા ફ્રેન્ડ્સ. અને એમની હવે વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ બનાવવામાં આવ્યા છે. હવે કેટલાક મહત્વપૂર્ણ દિવસો પર નજર કરીશું. પહેલો, ગૂગલે હાલમાં જ 2019માં પોતાનો 21મો સ્થાપના દિવસ ઉજવે છે. સ્થાપના 4 સપ્ટેમ્બર 1998ના રોજ લેરી પેજ અને સર્ગેઈ બ્રેન દ્વારા કરવામાં આવે છે. ગૂગલનું મુખ્ય મથક છે કેલિફોર્નિયા, અમેરિકા ખાતે. ગૂગલના અત્યારે હાલ CEO જે છે એમનું નામ છે સુંદર પિચાઈ સાહેબ, જેઓ આપણા ભારતના તમિલનાડુ ભારતથી સંબંધ ધરાવે છે. ગૂગલની વાત કરીએ તો પોતાનો સ્થાપના દિવસ ક્યાં એનું નક્કી નહીં હોતું, વારંવાર ચેન્જ કર્યા કરે છે. 2005 સુધી 7 સપ્ટેમ્બરના રોજ, 2005 પછી 8 સપ્ટેમ્બર, 26 સપ્ટેમ્બર અને હાલમાં તાજેતરમાં 27 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. આ સિવાય હાલમાં જ વર્ષ વાર્ષિક રીતે 2017-18 માટે રાષ્ટ્રીય ટુરિઝમ એવોર્ડની જાહેરાત કરવામાં આવી, જેમાં ગુજરાત સરકારને 3 પુરસ્કાર મળ્યા 76માંથી. તો વિશ્વ પ્રવાસન દિવસ વર્લ્ડ ટુરિઝમ ડે ક્યારે ઉજવાય છે? તો આની ઉજવણી કરવામાં આવે છે 27 સપ્ટેમ્બર. ક્યારે કરવામાં આવે છે? 27 સપ્ટેમ્બરના રોજ. કોના દ્વારા કરવામાં આવે? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવે છે. અને આની થીમ જે છે 2019ની, પર્યટન અને નોકરીઓ, સૌ માટે સારું ભવિષ્ય. યજમાન દેશનું નામ શું છે? ભારત. શું નામ છે મિત્રો? ભારત. 2019માં વિશ્વ પ્રવાસન દિવસનો યજમાન દેશ કોણ છે? તો ભારત. આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ કઈ તારીખે ઉજવાય છે? 15મી સપ્ટેમ્બરના રોજ. વર્ષ 2019ની થીમ શું રહી? પાર્ટિસિપેશન, ભાગીદારી. વિશ્વ ઓઝોન દિવસની વાત કરીએ ફ્રેન્ડ્સ, અને ઉજવણી 16 સપ્ટેમ્બરના રોજ. અને 2019નો વિષય જે છે 32 વર્ષ એન્ડ હેલિંગ, 32 યર્સ એન્ડ હેલિંગ. ઇજનેર દિવસ ક્યારે ઉજવાય છે? 15 સપ્ટેમ્બરના રોજ. કોની યાદમાં? એમ વિશ્વેશ્વરાય સાહેબની યાદમાં, જેમનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ થયેલો છે. વર્ષ 1955માં એમ વિશ્વેશ્વરાય સાહેબને એમને આપણા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવેલા છે. ભારતમાં 1968થી ઇજનેર દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? 14 સપ્ટેમ્બરના રોજ. ક્યારે ઉજવાય છે? 14 સપ્ટેમ્બરના રોજ. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? 10 જાન્યુઆરીના રોજ. ભાગ 17, બંધારણના ભાગ 17ની અંદર સંઘની ભાષા વિશેનો ઉલ્લેખ અનુચ્છેદ 343ના ક્લોઝ 1ની અંદર કહેવામાં આવ્યું છે, સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે. વિશ્વ શાંતિ દિવસ ક્યારે ઉજવાય છે? 21 સપ્ટેમ્બરના રોજ. ક્યારે ઉજવાય છે? 21 સપ્ટેમ્બરનો રોજ, જેની થીમ રહી ક્લાઇમેટ એક્શન ફોર પીસ. વર્લ્ડ અલ્ઝાઇમર્સ ડે ક્યારે ઉજવાય છે? 21 સપ્ટેમ્બરના રોજ. અલ્ઝાઇમર્સ શું છે? તો એક માનસિક બીમારી છે. આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની વાત કરીશું. નોબેલ પુરસ્કાર માટે કેટલી વખત નામાંકિત થયા હતા? ટોટલ 27મી વખત, 27 વખત. અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની 2019માં 131મી જન્મજયંતિ છે. 1954ની અંદર સૌ પ્રથમ વખત જે 3 ભારતરત્ન પુરસ્કાર આપવામાં આવ્યા એમાંથી એક હતા આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેમનો જન્મ વર્ષ જે છે 1888 છે ફ્રેન્ડ્સ. યાદ રાખજો, 5 સપ્ટેમ્બર 1962 થી આપણે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ વર્લ્ડ ટીચર્સ ડે ક્યારે ઉજવાય છે? 5 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. આ વર્ષના વર્લ્ડ ટીચર્સ ડેની થીમ હતી યંગ ટીચર્સ ધ ફ્યુચર ઓફ ધ પ્રોફેશન. યંગ ટીચર્સ ધ ફ્યુચર ઓફ ધ પ્રોફેશન. વિશ્વભરની અંદર વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે ક્યારે ઉજવાય છે, એટલે કે વિશ્વ અપઘાત નિવારણ દિવસ? તો ઉજવણી થાય છે 10 સપ્ટેમ્બરના રોજ. ક્યારે થાય છે? 10 સપ્ટેમ્બરના રોજ. વિશ્વ દરિયાઈ દિવસ ક્યારે ઉજવાય છે? 26 સપ્ટેમ્બરના રોજ. આ વર્ષે 2019માં એનો થીમ હતો દરિયાઈ સમુદાયમાં મહિલા સશક્તિકરણ.
રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે ઉજવાય છે? 5 એપ્રિલના રોજ, જેનો આ વખતે વિષય હતો ઇન્ડિયન ઓશન એન્ડ ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટી. ભારતની પ્રથમ મહિલા મર્ચન્ટ નેવી કેપ્ટન, જેમનું નામ છે રાધિકા મેનન, જેમને વર્ષ 2016માં ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાદુરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને એ પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય મહિલા પણ બની ચૂક્યા છે. હાલમાં જ તેરા ક્યા હોગા કાલિયે અને રોબોટ અને કાલિયાના પાત્રથી ફેમસ થયેલા એવા વિજુ ખોટેજી, એક્ટર વિજુ ખોટેજીનું હાલમાં નિધન થયું છે, જેમનું પૂર્ણ નામ હતું વિઠ્ઠલ બાપુરાવ ખોટે, જેમનું અવસાન 30 સપ્ટેમ્બર 2019ના રોજ થયેલો છે. જન્મ 17 ડિસેમ્બર 1941ના રોજ. શોલે ફિલ્મમાં એમનો કાલિયાનો રોગ અને એનો કાલિયાનો રોલ રોગ નહીં રોલ અને ડાયલોગ તેરા ક્યા હોગા કાલિયા અને ઘણો ફેમસ થયો હતો. બોલિવૂડ ડેબ્યુ એમણે યા મલક ફિલ્મથી કર્યું હતું. રોબર્ટનું કેરેક્ટર એમણે અંદાજ અપના અપનામાં નભાવ્યું હતું ફ્રેન્ડ્સ. ત્યાર પછી હાલમાં એલિસન ફેલિક્સ નામની એક ખેલાડી ચર્ચામાં છે ફ્રેન્ડ્સ. હાલમાં જ એમણે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની અંદર સૌથી વધુ એક ગોલ્ડ જીતીને એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. સૌથી વધુ ગોલ્ડ જીતનારા તેઓ એથ્લેટિક્સ ખેલાડી બની ચૂક્યા છે. જો અમેરિકાના એલિસન ફેલિક્સ હવે વિશ્વની અંદર ટોટલ 12 વર્લ્ડ ટાઇટલ, વિશ્વ એથ્લેટિક્સની અંદર 12 ગોલ્ડ જીતીને પહેલા એવા ખેલાડી બની ગયા છે જે સૌથી વધુ ગોલ્ડ જીત્યા હોય. અહીંયા જમૈકાના ઉસેન બોલ્ટ પણ એમનાથી પાછળ છે, જેમના વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 11 ગોલ્ડ છે. ફેલિક્સે પહેલો ગોલ્ડ 2005માં પોતાના નામે કર્યો હતો. જમૈકાની સેલી એન ફ્રેઝર પ્રાઇસ, એમનું નામ પણ અત્યારે ચર્ચામાં આવી ગયું છે, જેમણે પણ ઉસેન બોલ્ટને પણ પાછળ મૂકી દીધા છે. વિશ્વ ચેમ્પિયનશિપની વાત કરીએ તો એની અંદર 100 મીટર રેસની અંદર 4 વખત ચેમ્પિયન બનનારા વિશ્વના પ્રથમ રનર ખેલાડી બની ચૂક્યા છે ફ્રેન્ડ્સ. યાદ રાખજો, એમણે 4થી વખત આ પુરસ્કાર મેળવ્યો છે. અને જમૈકાના ઉસેન બોલ્ટની વાત કરીએ તો એ પણ માત્ર 3 વખત ચેમ્પિયન બન્યા છે, એટલે 3 વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. વિંગ કમાન્ડર અંજલિ સિંહની વાત કરીએ તો હાલમાં જ એમની નિયુક્તિ ઇન્ડિયન એરફોર્સ દ્વારા મોસ્કો રશિયા ખાતે ભારતીય મિલિટરી રાજદૂત તરીકે કરવામાં આવી, અને આ સાથે જ તેમણે ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરી દીધું ફ્રેન્ડ્સ. વિંગ કમાન્ડર અંજલિ સિંહ આપણા દેશના પ્રથમ મહિલા અધિકારી છે જેમને મિલિટરી રાજદૂત બનાવવામાં આવ્યા છે. આ સાથે સાથે અનુપમા જોશી, એમનું નામ પણ આપણે યાદ રાખીશું. એરફોર્સ જોઈન કરનારા દેશના પ્રથમ મહિલા છે, પ્રથમ મહિલા હતા. આ સાથે સપ્ટેમ્બરમાં એક બીજી ઘટના બની. ભારત સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ કે જ્યાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન ભારત અને આફ્રિકા વચ્ચે કરવામાં આવ્યું, અને આની અંદર સૌની નજર શેફાલી વર્મા પર ગઈ, જેઓ 15 વર્ષ 239 દિવસની ઉંમરમાં ક્રિકેટમાં પદાર્પણ કર્યું, અને આ સાથે તેઓ પ્રથમ ભારતીય ખેલાડી, યાદ રાખજો, સૌથી નાની ઉંમરની પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગયા છે જેમણે T20 ક્રિકેટની અંદર પદાર્પણ કર્યું છે. આ સાથે સાથે પોનોંગ ડોમિંગ, જેઓ અરુણાચલ પ્રદેશના છે અને અરુણાચલ પ્રદેશમાંથી આવીને આર્મીમાં જોઈન થયા પછી લેફ્ટનન્ટ કર્નલના પદ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય મહિલા અધિકારી બની ગયા છે. આ સિવાય અમિત પંગલજીએ પણ એક ઇતિહાસ રચી દીધો છે. તેઓ પોતે હરિયાણા રાજ્યના ખેલાડી છે. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારા પ્રથમ ભારતીય પુરુષ બોક્સર અને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય બોક્સર. આ સ્પર્ધાનું આયોજન રશિયા ખાતે કરવામાં આવ્યું, અને આમણે 52 કિલોગ્રામ કેટેગરીની અંદર સિલ્વર મેડલ મેળવ્યો અને આમ એક ઇતિહાસ રચી દીધો ફ્રેન્ડ. હાલમાં જ લિયોનલ મેસી અને મેગન રેપિનો, જેમને ફિફા પ્લેયર ઓફ ધ પુરસ્કારથી નવાજવામાં આવે છે, પુરુષ વિભાગની અંદર લિયોનલ મેસી, અને વાત કરીશું કે મહિલા વિભાગની અંદર મેગન રેપિનો. લિયોનલ મેસી આર્જેન્ટિના દેશના ખેલાડી છે અને બાર્સેલોના ક્લબ તરીકે રમે છે. મેગન રેપિનો અમેરિકન દેશના ફૂટબોલ ખેલાડી છે. લિયોનલ મેસીને આ પુરસ્કાર 6ઠી વખત પ્રાપ્ત થયો છે, જ્યારે એમના પ્રતિદ્વંદ્વી એમની પાછળ પાછળ રેસિંગમાં રહેનારા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાત કરીએ તો એમણે આ પુરસ્કાર 5 વખત જીતેલો છે. પણ હાલમાં જ આપણા દેશના ભૂતપૂર્વ ઓપનર ક્રિકેટર ખેલાડી, જેમનો જન્મ 5 ઓક્ટોબર 1935ના રોજ થયો હતો, 23 સપ્ટેમ્બર 2019ના રોજ તેમનું અવસાન થયું. માધવ આપટેજી, શું નામ છે આમનું? માધવ આપટે, જેઓ ભારત તરફથી 7 ટેસ્ટ મેચ રમી હતી,
અને ભારત તરફથી પહેલા એવા ઓપનર કે જેમણે એક ક્રિકેટ એક ટેસ્ટ સિરીઝની અંદર 400થી વધુ રન બનાવ્યા હતા અને આ વાત છે 1953ની અંદર. વરિષ્ઠ વકીલ રામ જેઠમલાનીજીનું હાલમાં જ નિધન થયું છે 95 વર્ષની ઉંમરે. 8 સપ્ટેમ્બર 2019ના રોજ નિધન થયું છે. 14 સપ્ટેમ્બર 1923માં એમનો જન્મ પાકિસ્તાનના કરાચી શિકારપુરમાં થાય છે. 13 વર્ષની ઉંમરમાં તેઓ મેટ્રિકની પરીક્ષા પાસ કરે છે. 17 વર્ષની ઉંમરમાં LLBની ડિગ્રી પ્રાપ્ત કરે છે. સરકારમાંના જે ધારાના ધોરણો છે અમુક ઉંમર નક્કી કરવામાં આવે છે કે ત્યાં સુધી તમે વકીલાત કરી શકતા નથી અને ખાસ કરીને રામ જેઠમલાની માટે આ ઉંમરનો દાયરો જે છે રિલેક્સેશન આપવામાં આવ્યો હતો. પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું હતું કે નાની વયે એમને અધિકાર મળ્યો હતો વકીલાત કરવા માટે. 1996માં અટલ બિહારી વાજપેયી સરકારમાં તેઓ કેન્દ્રીય મંત્રી રહ્યા હતા. ત્યાર પછી 2010માં રાજ્યસભાના સાંસદ હતા બીજેપીના અને છેલ્લે છેલ્લે તેઓ બીજેપી સાથે કંઈ ખટકું ન થતાં સારું ન થતાં મેળ ન બેસતા પાર્ટીએ તેમને કાઢી મૂક્યો હતો અને છેલ્લે લાલુ પ્રસાદ યાદવની RJD પાર્ટીના રાજ્યસભાના સાંસદ હતા. 2010માં એમને સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના અધ્યક્ષ તરીકે પણ ચૂંટવામાં આવ્યા હતા. હાલમાં જ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનનું Under-18 ફૂટબોલ કપ ક્લબનું આયોજન નેપાળ ખાતે કરવામાં આવ્યું અને એની ફાઇનલ મેચ કાઠમંડુ નેપાળ ખાતે યોજાઈ, જેમાં ફાઇનલમાં બાંગ્લાદેશને 2-1થી હરાવીને ભારતીય ફૂટબોલ ટીમે આ પુરસ્કાર જીત્યો અને આ ટાઇટલ પહેલી વખત ભારતના ખાતામાં આવ્યો છે Under-18 કપ. આ સિવાય ભારતની જે મિક્સ ટીમ જે છે 4x4 એટલે 4x400 મીટરની જે રિલે સ્પર્ધા છે એની અંદર ટોક્યો ઓલિમ્પિકની અંદર ક્વોલિફાય થઈ ચૂકી છે અને આપણા માટે ગર્વની વાત છે. આ મિક્સ ઇવેન્ટના ખેલાડીઓના નામ છે ફ્રેન્ડ્સ, મોહમ્મદ અનસ, VK વિસ્મયા, જિસ્ના મેથ્યુ અને નિર્મલ નો. આંતરરાષ્ટ્રીય લેવલ પર વાત કરીએ તો G20 શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? જાપાનના ઓસાકા ખાતે. આ 14મા નંબરનું G20 શિખર સંમેલન હતું. 17મા શિખર સંમેલનનું આયોજન ભારત ખાતે થવાનું છે. ક્યાં થવાનું છે? ભારતમાં થવાનું છે. હાલમાં G20નું 45મું શિખર સંમેલન યોજાયું ફ્રાન્સના બ્રેટ ખાતે. G7ની અંદર ભારત એનો હિસ્સો નથી, છતાં પણ ફ્રાન્સના વાત કરીએ તો એમેન્યુઅલ મેક્રોન દ્વારા આપણા વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતમાંથી મોદી સાહેબ ત્યાં ફ્રાન્સ ગયા હતા અટેન્ડ કરવા માટે. અત્યારે હાલ G7 સમૂહની અંદર અમેરિકા, UK, જર્મની, કેનેડા, જાપાન, ફ્રાન્સ અને ઇટાલીનો સમાવેશ થાય છે. વર્ષ 1975ના ઇતિહાસમાં જઈએ તો એ વખતે જ્યારે ફ્રાન્સ, ઇટાલી, જાપાન, UK, US અને જર્મની આ દેશો જે છે પશ્ચિમ જર્મની આ ભેગા થઈને G6ની શરૂઆત કરે છે, પરંતુ ત્યાર પછીના એક વર્ષ 1976ની અંદર કેનેડા જોઈન થઈ જાય છે અને ગ્રુપ થઈ જાય છે G7, અને રશિયા 1998માં આની અંદર જોડાય છે અને પછી G8 બને છે. શું બને છે? G8. પરંતુ 2014ની અંદર થોડું ઘર્ષણ થતાં, યુક્રેન બાબતે ઘર્ષણ થતાં અહીંયા રશિયા નીકળી જાય છે અને પાછું G7 સમૂહ થઈ જાય. કયા નંબર થઈ જાય છે? G7. અને ખાસ યાદ રાખજો, ભારત G7 સમૂહનો હિસ્સો નથી.